નમસ્કાર ફ્રેન્ડ્સ, ઓફ ગુજરાત કેનેડા તરફથી હું એન્કર જેમિન ગુજરાત ડીના દિવસે આપ સૌનું સ્વાગત કરું છું. ભાઈ, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, છેલ્લા 5 વર્ષથી ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા ગુજરાત ડેનું સેલિબ્રેશન કરતું આવ્યું છે અને કદાચ આ વર્ષે આપણે સામસામે ન મળી શકીએ એ વાતનો દુઃખ જરૂર છે, પરંતુ વર્ચ્યુઅલી અમે આપના સુધી અને આપના દિલ સુધી આજે પહોંચી શક્યા છીએ. પહેલાના સમયની અંદર, પ્રી કોવિડ ટાઈમની અંદર મનોરંજન શું હતું એ આપણને ખ્યાલ હતો, પણ છેલ્લા કેટલાય સમયથી જે આપણે ફેસ કરી રહ્યા છીએ તેનાથી કદાચ આપણે ભૂલી ગયા છીએ કે મનોરંજન કેવું હોય છે. સ્ટ્રેસ, કામનું, ઘરનું અને કદાચ બહાર પણ જ્યારે પણ જઈએ ત્યારે એક જ વાતનું ટેન્શન રહેતું હોય છે, અને એની વચ્ચે મનોરંજનની દુનિયા આપણાથી ખૂબ જ દૂર જતી રહી છે. શું તમને યાદ છે કે સ્ટેડિયમમાં બેઠા બેઠા ક્યારેય તમે કોઈના માટે ચિચિયારીઓ પાડી હોય, તાળીઓ પાડી હોય? ઓડિયન્સમાં બેઠા બેઠા એક મજાના કલાકાર, સિંગર માટે, પરફોર્મર માટે જોરદાર દાદ આપી હોય? આ બધી જ વસ્તુઓ આપણાથી દૂર થતી જઈ રહી છે. ત્યારે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત આ વાતને ચોક્કસ એક પડકાર તરીકે સ્વીકારે છે અને આપની સમક્ષ આજે અનોખું મનોરંજન પૂરું પાડવા માટે અમે તૈયાર છીએ. તો તમે પણ તૈયાર થઈ જાઓ આજના દિવસને અમારી સાથે સેલિબ્રેટ કરવા માટે. હું એક એવા કલાકારને ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું જેમનું નામ સાંભળતાની સાથે જ તમને ખૂબ જ મજા પડી જવાની છે. ભાઈ, દેશ વિદેશમાં તેમના નામનો આજકાલ ડંકો વાગે છે અને જ્યારે તેઓ પરફોર્મ કરે છે ત્યારે એમ કહેવાય છે કે એક બે નહીં, 365 દિવસની ટાયર્ડનેસ 2-3 કલાકમાં દૂર થઈ જાય છે. તો આ વધારે સમય ન લેતા ઇન્વાઇટ કરીએ ગુજરાતથી સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે. Let's enjoy together. Ya Devi Sarvabhuteshu Ma Shakti Rupen Sansthita Namastasye 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 Namo Namaha Bhagavati Shardana Charanoma Vandan Kari અને આજે કેનેડામાં વસતા ગુજરાતીઓ દ્વારા ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અને ગુજરાત એબ્રોડ આ બંને સંસ્થાના પ્રેમભર્યા નિમંત્રણને માન આપી અને ગુજરાત દિવસ નિમિત્તેનું આ સરસ મજાનું સેલિબ્રેશન, અને ભાઈ અખિલભાઈ શાહે જ્યારે મને આમંત્રણ આપ્યું હોય ત્યારે આપ બધાને ગુજરાત અને ગુજરાતીની અસ્મિતાની વાતો કરવા માટે ખડખડાટ હસાવતા સરસ મજાના વાતો અને ગીતોનો ગુલદસ્તો લઈ અને વતનથી દૂર હું બેઠો છું. કેનેડાથી તો કલાકો માઇલો દૂર છું, પરંતુ આ વર્ચ્યુઅલ વર્લ્ડથી આજે તમારી સાથે વાત કરી રહ્યો છું. તમારી અંદર એક ગુજરાત સતત જીવતું જોયું છે. કેનેડા 2-3 વાર આવવાનો મોકો મળ્યો છે. અમેરિકા, કેનેડા, વિદેશથી દૂર જે ગુજરાતીઓ વસે છે એના હૈયામાં વતનનું નૂર હજી પણ જીવતું છે અને તમને આ બધી વાતો હજી સાંભળવી ગમે છે. એનો એક જવાબ શેરમાં, એક કવિતામાં છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીંતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને. આ માટીનું ખેંચાણ છે એટલે તમને સમય ભયંકર ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વ કોરોનાની સામે લડી રહ્યું છે અને આમ તો આમ કહી શકાય ને કે એક સમય હતો કે કચ્છમાં ભૂકંપ આવે તો આખું ગુજરાત, આખું હિન્દુસ્તાન કચ્છને ટેકો આપે, સાઉથમાં ક્યાંય સુનામી આવે, બંગાળમાં ક્યાંય વાવાઝોડું આવે તો આખું હિન્દુસ્તાન, આખું ભારત એને ઊભું કરવા માટે મહેનત કરે. પરંતુ પહેલી વાર આપણા વડવાઓના હો વરહના જે ગઈઢિયા બેઠા છે એની પાસેથી આપણે સાંભળ્યું કે જિંદગીમાં પહેલી વાર આખા દેશને, આખી દુનિયાને માથે આભ તૂટ્યું હોય એવો આ સમય છે. આ પેન્ડેમિક છે કે પ્લાન્ડેમિક છે એ તો આ પતે પછી ખબર પડે. કોનો વારો કાઢવાનો છે આપણે, કઈ રીતે કાઢવાનો એ તો પછીની વાત છે. આ મૂછું જે એટલા એ વધારી રહી છે ને એ બધાય રાહ જોઈને બેઠા છે કે આ પતે ને પછી વારો એનો, એમાં અટાણે નથી પડવું. પણ આ સમય છે એકબીજાને સાથ આપવાનો, એકબીજાને હૂંફ આપવાનો, એકબીજાને ભરોસો આપવાનો. મને ક્યારેક ક્યારેક એમ લાગે, હેતલભાઈ, હેતલભાઈ તમે મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે એટલે યાદ કરાવું, મને એમ લાગે કે ભગવાને આ હાથ રાખ્યો હશે ને આ હાથની વચ્ચે જગ્યા હું કામ રાખી હશે,
આ જગ્યા ન હોત તો આપણે જમી તો હકતા હતા, પણ કદાચ ભગવાનને ખબર હતી કે આ જગ્યા છે ને એકબીજાનો હાથ પકડવા માટે ભગવાને રાખી હશે. તો કેનેડામાં વસતા ગુજરાતીઓ ગુજરાતની ચિંતા કરે છે, ત્યાંથી ડોનેશન જ્યારે પણ પ્રોબ્લેમ થાય છે ત્યારે મોકલો છો, અમેરિકાથી મોકલો છો, દુનિયાના બધા જ દેશમાં વસતા ગુજરાતીઓ પોતાના વતનને પોતાની માતૃભૂમિને ક્યારેય ભૂલતા નથી. એક કલાકાર તરીકે હું સલામ કરું છું તમને. તમે ત્યાં માતૃભાષાને જાળવવા માટે જુદા જુદા પ્રોગ્રામો કરો છો, મને ખબર છે બહુ અઘરું છે ત્યાં, કારણ કે એક એક વસ્તુ અહીં તો હજી ચેરિટીના બેઝ ઉપર કલાકારે તમને ફ્રી ઓફ મળી જાય, સાઉન્ડ ફ્રી ઓફ મળી જાય, અને બધું જ ઓડિટોરિયમ તમે એમ કહો ને કે અમે સમૂહ લગ્ન કરીએ છીએ દીકરીઓના લગ્ન માટે કરવામાં છે, બાપ વગરની દીકરી, તો બધું જ ભારતમાં એ કરુણાનો દેશ છે ભારત, પણ વિદેશમાં કાંઈ પણ કરવું માતૃભાષા માટે દેશ માટે એ બહુ અઘરું કામ છે. તો અખિલભાઈ, અમનીશભાઈ, પ્રતિકભાઈ, પ્રતિકભાઈ, જયેશભાઈ, અંજલિબેન, ડોનભાઈ, આ બધા મિત્રો સાથે મળી અને એક ગોવર્ધન ઉપાડ્યો છે કે આપણી ભાષા જીવતી રહેશે તો આપણા સંસ્કારો જીવતા રહેશે, અને આપણા સંસ્કારો જીવતા રહેશે ને તો જ આપણી બીજી ત્રીજી પેઢી કેનેડામાં એ છોકરાઓને તમારી પેઢીઓને ગૌરવ રહેશે. બાકી તો ખાલી પાસપોર્ટ જ તમારા નથી બદલા, ઘણાની તો માનસિકતાએ બદલી ગઈ છે. તો પાસપોર્ટ ભલે તમારા કેનેડિયન થાય, અમેરિકન થાય, ફોરેનના થાય, પણ તમારું દિલ હિન્દુસ્તાની રહે એના માટે આ ગુજરાત ડેની ઉજવણી જરૂરી છે. અને એનું આયોજન છે ફરી ફરીને. અમારો હરદ્વાર ગોસ્વામી નામનો અમદાવાદનો કવિ મારો મિત્ર એમ કહે કે એક ઘા અને કટકા ત્રણ, એક ઘા અને કટકા ત્રણ, આ શીખવું હોય ને તો ગુજરાતી ભણ. એક માત્ર એક ઘન એક ઘનક બે કટકા થાય પણ ત્રણ કટકા, એટલે તમે જુઓ આપણી ભાષામાં ભણતર છે અને એમાં ગણતરે છે. ગણતર દુનિયાની એકય ભાષામાં નથી. આપણે શું કે આ ભણ્યો છે પણ ગણ્યો નથી. હમણાં જ દેવ થયા ખલીલ ધનતેજવી એમ કે વાત મારી જેને સમજાતી નથી, બરોડાનો કવિ, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો જેટલા ગુજરાતીઓ છો, કેનેડામાં વસો છો, દૂર દૂર, અને કેવો રાજી થવા જેવા સમાચાર મને આપ્યા ભાઈ અતલભાઈ કે બ્રેમ્પ્ટનના મેયરે ઓફિશિયલી ગુજરાત ડે જાહેર કર્યો હોય. આ આપણે પણ તાલીઓના ગુજરાતથી, આ અમારી 5 જણાની તાલી, તમે સમજો કે 5.5 કરોડની તાલી છે મારો બાપે, કારણ કે વિદેશમાં ક્યાંય ફર્સ્ટ મેં ઓફિશિયલી ડિક્લેર થયું હોય એવું જ્યારે 50 વર્ષ પછી ઇતિહાસ લખાશે ને ત્યારે બ્રેમ્પ્ટનના મેયરનું અને બ્રેમ્પ્ટનનું નામ પહેલું આવશે કે પહેલા ગુજરાત ડે, કારણ કે ઇન્ડિયાના દિવસો અને એક રાજ્યનો દિવસ ગણાય. ખૂબ ખૂબ શુભકામના બ્રેમ્પ્ટનના મેયરને અભિનંદન, બ્રેમ્પ્ટનના ગુજરાતીઓને, અને કેનેડામાં વસતા બધા જ ગુજરાતીઓની આ મહેનત છે. તો આ 2-3 મિત્રો ભેગા મળીને એક સપનું જોવે કે આપણા વતનને આપણી ભાષાને જીવતી રાખવી છે. આપણું આ છે ને હેલોજન 10,000 વોટની હોય પણ એનો છેડો જો દીધો ન હોય ને તો અજવાળું ન થાય. તો આ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કે ગુજરાત એબ્રોડ છે ને એ હેલોજનનો છેડો છે ગુજરાત આરેટો મારા વાલા. આ કાર્યક્રમ નથી, એ જ્યારે સુગમ સંગીત થાય છે, જ્યારે કલા અને સાહિત્ય માટેના કલર્સ ઓફ ગુજરાત થાય છે, ગુજરાતી ડેના સેલિબ્રેશન થાય છે, કે પછી ફૂડ બેંક, જે પણ કાર્યક્રમ અખિલભાઈથી માંડીને બધા મિત્રો કરે ને, એ ખાલી કાર્યક્રમો ન માનતા, એ માતૃભાષા સાથેનું જોડાણ છે, માતૃભૂમિ સાથેનું જોડાણ છે. હેલોજનમાં અજવાળું ત્યારે જ થાય જ્યારે એને કનેક્શન આપો. તો તમારી ભાષા, અમે તમારા કલાકારો, તમે અમને સાંભળો નહીં તો અમારે હું બાઇડનની દીકરીમાં ડાયરો કરવા જાવું ક્યાંય, મને તમે કહો. ટ્રમ્પની દીકરીમાં મારે જાવું હતું પણ એ પહેલાં ટ્રમ્પ પૂછ્યો ગયો, બોલો મારે મારે તો કંઈ પ્રશ્ન. મેં હજી નક્કી કર્યું ટ્રમ્પની દીકરીને લગ્ન જેથી થાય ને તેથી આપણો ડાયરો, ખબર છે નક્કી હતો ભાઈ આપણે, પણ એ પહેલાં ટ્રમ્પ જ વિયો ગયો હશે દીકરીને લઈને વિયો ગયો, એટલે હવે બાઇડનમાં મારે જેથી જવાનું થાય તેથી નબળા હું કામ વિચાર કરવા. તકલીફનો સમય છે પણ આ સમય ફાટી પડવાનો સમય નથી, આ સમય એકબીજાને હિંમત આપવાનો. ઓક્સિજનની તકલીફ છે અત્યારે, તમે પણ સમાચાર સાંભળતા હશો, એ અહીંયા આખું ગુજરાત લડી રહ્યું છે, દેશ આખો લડી રહ્યો છે જ્યારે સાહેબ ઓક્સિજન નથી, બેડ નથી, દવાઓ નથી. પણ મારું એટલું માનવું છે કે જિંદગી જીવવાની આમ તો છે ને ભાઈ, બસ તો હું જીવી જાય, હું લડી લઈશ. અને જેટલા સાજા થયા છે એ બધા, હું તો કહું છું દેશ વિદેશમાં વસતા લોકોએ પણ સાજા થયા છો તમે પણ ત્યાં કેનેડામાંથી, તો એક ફોન કરજો અહીંથી તમારા કોઈ સગાવાલા કે તમે સાજા થઈ જશો. આ પોઝિટિવિટી જો સ્પ્રેડ થશે તો 100% અહીંથી કે ઓકે, કેનેડામાં કોઈ હાજુ થઈ જાય તો ઇન્ડિયામાં કોઈ હાજુ થઈ શકે, તો સામખિયાળીમાં કોઈ હાજુ થાય, અમદાવાદમાં કોઈ હાજુ થઈ શકે. બસ આટલું કામ કરવા માટે આજે ભેગા થયા છે. ત્યારે મને એક જણાને, આપણે ગુજરાતી પ્રજા છીએ ને એ બહુ આમ નોખી પ્રજા છે, ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરી, ઈમેલ મળી ગયો જરાક જોઈ લેજો, તો આપણે તો આપણે જ છીએ ને ખરેખર. હા, અને અમેરિકાના મારા એક ભાઈબંધે મને કીધેલું, મને કે સાંઈરામભાઈ અમારે અમેરિકામાં તો ઈમેલથી મેરેજ થાય. મેં કીધું બહુ કહેવાય ભાઈ, અમારે તો હજી ફિમેલથી જ થાય છે, અમારો દેશ એટલો બધો આગળ નથી આવી ગયો ખરે. પણ આપણું ઇંગ્લિશ છે ને એવું જોવું જોરદાર ઇંગ્લિશ, અમે બધા ઇંગ્લિશ, અમારી યાર જે કલાકારો છે અભય ભાઈ બેન્જોમાં સાથ આપે છે, એકવાર
આપણે હવે અત્યારે બીજું ઓડિયન્સ તો છે નહીં, આપણે ને આપણે વધાવીએ. ભાઈ ભાઈ બહુ સરસ બેન્જો, વર્ષોથી લગભગ 500 વર્ષથી આ ભાઈ મારી યાર બેન્જો વગાડે, આવો નવો બેન્જો વગાડે, એમાં કાંઈ સુધારો થાય નહીં, કાંઈ બગાડો થાય નહીં. અને લોકસંગીતનું આ સાજ છે ભાઈ, આવો આને લગ્નમાં પહેર્યો તો ઈનો જભો એ પહેરીને બેઠો. મોહનજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી, જમીનમાંથી નીકળ્યો થેદુનો ભેગો ને ભેગો છે અભય. તો અભય બેન્જો ઉપર સાથ આપે છે, જિજ્ઞેશ અમારે તબલા ઉપર સાથ આપે છે, એને પણ વધાવી લો. જિજ્ઞેશ પેલા ઢોલક વગાડતો, ઢોલકમાં બે બાજુ એક એક બેનના ફોટા રાખ્યા હતા. મેં કીધું જીગા આ કોને રાખ્યા? મને એક મારા ઘરના છે ને બીજા મારા સાસુ છે. મને કે ઘીરે હાલતું નથી એટલે અહીંયા ધબધબાટી બોલાવું છું. જો જિજ્ઞેશ તબલા ઉપર સાથ આપે છે, અને ભાઈ કલ્પેશ કાચા આમ આખો પાકી ગયો છે પણ એનું નામ અને સરનેમ કાચા છે, એ ભાઈ ટપેટ ઉપર સાથ આપે છે. તો એને પણ આપણે અમે એકબીજાને વધાવી લઈએ છીએ, એકબીજાને એપ્રિશિએટ કરી લઈએ છીએ. શું છે, એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પીતો હતો, પોતાનો અંગૂઠો ધોઈને ચરણા એ શું કરે છે? મને કે મારું મહત્વ વધારું છું. આવા લોકો જાજા છે. ઇંગ્લિશ બહુ જોરદાર બોલે આ લોકો. ઇંગ્લિશ બોલો તો જરા કેનેડાવાળાને, જોરથી બોલો, જોરથી ઇંગ્લિશ 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 નોનસ્ટોપ સવાર સુધી ઇંગ્લિશ બોલ્યા કરે, એટલું પાવરફુલ ઇંગ્લિશ છે આ લોકોને. પછી આ બધાની વાતો હોય તમને કેવી છે. પણ મેં બરોડામાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો, મેં કીધું આ એડ્રેસ બતાવો ને, એટલે અહીંથી મને એને ગુજલિશમાં જવાબ આપ્યો કે અહીંથી સ્ટેટ સીધા જાઓ, સ્ટેટ સીધા જાઓ એટલે આગળ એક ગોળ સર્કલ આવશે, સ્ટેટ સીધા જાઓ એટલે આગળ એક ગોળ સર્કલ આવશે, ત્યાંથી ફ્રન્ટમાં સામે ડાબી બાજુ લેફ્ટ વળી જાજો. આવું ગુજરાતી અમે બોલીએ છીએ, કઈ તમે તો બોલો જ છો પણ અમે અહીંયા આટલા બધા સુધરી ગયા છે. આવું ગુજરાતી છે ખરેખર, વાત જવા દો. અહીં તો વાર્તા કરાવે ને, એક એને છોકરો ઇંગ્લિશ મીડિયમ, મારા મામાનો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, તો એ રહેવા આવ્યો અહીંયા, મારે મહેમાન થયો વેકેશન. મારા વાઈફને મારા એકવાર લગ્ન થયા, અને મારા મામાનો દીકરાએ કીધું કે આંટી મને સ્ટોરી ટેલો ને, આંટી સ્ટોરી ટેલો ને. અને મારા વાઈફે આજુ જોયું, પછી બાજુ જોયું, પછી ઉપર જોયું, પછી નીચે જોયું, કોઈ હતું નહીં ઘરમાં. એટલે એમ કીધું કે બેટા હું તને રાત્રે 9 o'clock છે ને એટલે સ્ટોરી ટેલીશ. મને સમાચાર મળ્યા કે હા મારા વાઈફ સ્ટોરી ટેલવાના છે, અને રાત્રે 9 o'clock ક્યાં ભાઈ. અને વાઈફે જે સ્ટોરી ટેલી છે, કેનેડામાં શું, બ્રેમ્પટન શું, ટોરેન્ટો શું, તમે દુનિયાના નકશામાં ક્યાંય આવી સ્ટોરી નહીં. ધ્યાનથી લિસન જો, વન્સ અપોન એ કાગડા, વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાંકડા. વાવા તો કરો, આમાં 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 યાયા હોય ખબર છે ને, યાયા યાયા. વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાંકડા, અને ઇટ વોઝ વેરી મચ હાફડા ફાફડા. વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાંકડા, ઇટ વોઝ વેરી મચ હાફડા ફાફડા, અને ઇટ ટેક્સ ધ પાણકાઝ એન્ડ પાણકાઝ એન્ડ પાણકાઝ એન્ડ પાણકાઝ, એન્ડ ધેન આફ્ટર લિટલ વોટર ગટકાઝ, એન્ડ ધેન આફ્ટર છટકાઝ. આ વાર્તા સાંભળીને મારા મામાના દીકરા બીજે દિવસે વયો ગયો, હજી સુધી 6 મહિના ત્યાં પાછો નથી આવ્યો. આવું ઇંગ્લિશ ભયંકર હો, આ વાત. અમે વિદેશે ખૂબ આ બધાના આશીર્વાદથી જવાનું થાય. કેનેડા આવ્યા હતા, અમેરિકા એક એક મહિનાની ટૂર, એમાં આ જીગો ભેગો હતો. બનેલી ઘટના કહું, એમાં કંઈક બાજુવાળા એક ફોરેનર આવે, હવે અમે ત્યાં તો મને ખબર છે ફોરેનમાં તો શનિ રવિ આ તો શુક્ર શનિના પ્રોગ્રામ હોય, સોમથી ગુરુવાર સુધી તો અફસોસ જ કરવાનો હોય. પ્રોગ્રામ શનિવાર શુક્ર શનિના હોય, બાકી 5 દિવસ તો અફસોસ જ હોય. એટલે એમાં આ જીગાને સવારના પોરમાં આલા બાજુવાળા આવે, પછી કંઈક માથાકૂટ થઈ ગઈ. તો હવે ઇંગ્લિશમાં જીગો અમારે બાંધતો હતો, ઇંગ્લિશમાં બાંધવું ને એ કામ છે. જીગોએ એને કીધું કે ડોન્ટ કમ હોરિજેન્ટલ ઇન માય મેટર, ડોન્ટ કમ હોરિજેન્ટલ ઇન માય મેટર, અધરવાઇઝ આઈ વિલ બ્રિંગ આઉટ યોર પાવડર. હું બ્રશ કરતો કરતો બહાર નીકળ્યો, મેં કીધું શું આટલો બધો ધોમ થઈ ગયો, કોની માટે ખીજા. મને કે આને સમજાવી દો કે મારી વાતમાં આડો ન પડે, નકર આના હું ભૂકા કાઢી નાખીશ. આનું એને ઇંગ્લિશ કર્યું ગૂગલમાંથી કે ડોન્ટ કમ હોરિજેન્ટલ ઇન માય મેટર, અધરવાઇઝ આઈ વિલ બ્રિંગ આઉટ યોર પાવડર. આ જીગાને વધાવો એકવાર. પછી આની હજી બીજી વાત હોય કેવી, વાત જવા. પણ મારી સ્કૂલ છે રાજકોટની અંદર, ક્યારેક તમે બધા આવો કેનેડાવાળા, એ ક્યારે ન આવતા અને હમણાં તો ન જ આવતા, કોરોના બોરોના જાય ને અખિલભાઈ, પછી તમારું આખું મંડળ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતનું લઈને આવજો તમે તારે રાજકોટમાં. પણ જાય પછી તમને શરદી ઉધરસ ન હોય તો, હા ભાઈ આ ચોખવટ છે. પણ એ સ્કૂલ છે, સ્કૂલમાં મારે ટીચરે ઇંગ્લિશમાં લખ્યું કે સર ટુડે આઈ એમ નોટ કમિંગ ટુ ધ સ્કૂલ બીકોઝ માય વાઇફ ઇઝ ઇલ. સાંભળજો ઇંગ્લિશ કેવું છે આપણું, બીકોઝ માય વાઇફ ઇઝ ઇલ એન્ડ ધેર ઇઝ નો અધર હસબન્ડ એટ માય હોમ. My wife is ill and there is no other husband at my home, so please kindly declare holiday. મેં કીધું, મને પાછો ફોન કર્યો, મને સાહેબ મારે રજા રિપોર્ટ મળી ગયો. મેં કીધું હા મારી રજા મંજૂર, મેં કીધું તારું રાજીનામું મંજૂર છે. આવતો જ નહીં હો તારું ઇંગ્લિશ આવું છે તો તારા તું ભણાવતો હોય છે છોકરાઓનું ઇંગ્લિશ કેવું થશે.
ખરેખર અંગ્રેજી બોલવું એ અહીંયા તો આમ આમ એવો છે ને, આમ ઘણાને આવડતું ન હોય ને તોય બોલવું હોય. એક ટીચરે મને લખેલું એ રજા રિપોર્ટ લખ્યું કે સર ટુડે આઈ એમ નોટ કમિંગ એટ ધ સ્કૂલ બીકોઝ માય આઈ ઇઝ કમિંગ. આ અમુક જ કેનેડાવાળાને સમજાશે, બધાને નહીં સમજે. ટુડે આઈ એમ નોટ કમિંગ એટ ધ સ્કૂલ બીકોઝ માય આઈ ઇઝ આંખું આવી હતી. ઓલું શું કહેવાય, કન્ઝક્ટિવાઇટિસ એવું કંઈ કહેવાય ને, એવું એવો કંઈક રોગ થાય. હે આપણે તપોળિયું કહીએ, આંજળી કહીએ, પણ ઓલું ઇંગ્લિશવાળા કન્ઝક્ટિવાઇટિસ કહીએ ને. એટલે ટુડે આઈ એમ નોટ કમિંગ એટ ધ સ્કૂલ બીકોઝ માય આઈ ઇઝ કમિંગ, એન્ડ ઇફ આઈ એમ કમિંગ ટુ ધ સ્કૂલ ધેન યોર આઈઝ વિલ બી કમિંગ, એન્ડ યોર આઈઝ વિલ બી કમિંગ ધેન ઓલ સ્ટાફ્સ આઈઝ વિલ બી કમિંગ, એન્ડ ઇફ સ્ટાફ્સ આઈઝ વિલ બી કમિંગ ધેન સ્ટુડન્ટ્સ આઈઝ વિલ બી કમિંગ. મેં કીધું ઘરે હોય જા, કોઈ બી આવતો નહીં, આમો નો આવતો, નકર હું તારી આંખું ફોડી નાખીશ. એટલે આવું અંગ્રેજી છે સાહેબ, બધાય બોલીએ છીએ, આનંદ કરીએ છીએ, પણ એ અંગ્રેજીની સામે યાદ કરે. એક જણા આમ આમ આંખે અડાડીને વાત કરતો હતો, હલો કાકા કેમ છે. મેં કીધું શું કરસ, મને કે આઈફોન છે, આઈફોન આઈફોન. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત, ઘણાને આ વર્ષે સમજાશે, ઘણાને આવતા વર્ષે હું જ્યારે વર્ચ્યુઅલ નહીં એકચ્યુઅલ બેઠો હોઈશ તમારી સામે ડાયરામાં, તે દી સમજાશે. પણ આ તો અંગ્રેજીની અળવી ફૂલ વાતો થઈ. ગુજરાતી ભાષા એ મેઘાણી અને કાકબાપુની ભાષા છે, અટાણે તો આપણે કહી શકીએ કે ભારતના વડાપ્રધાનની ભાષા. આ એક તાકાતવાળી એવી આપણી ભાષા છે કે આપણી ભાષાની મજા શું છે એની કેટલીક વાતો મારે તમને કહેવી છે, પણ યાદ કરવું પડે. ગુજરાત દે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હું તમે મળ્યા છે. હે આપણી માતૃભાષા, આપણી આપણી માતૃભૂમિનો બર્થડે છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી આપણે છૂટા થયા અને પછી સ્વતંત્ર ગુજરાત અસ્તિત્વમાં આવ્યું, ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કરવા પડે. એ સમયે જેટલા લોકોએ ગુજરાત માટે ચળવળ ઉપાડી એ બધાને વંદન કરું છું. ગુજરાતના પહેલાં મુખ્યમંત્રીથી લઈ અને અત્યારના વર્તમાન મુખ્યમંત્રીથી લઈ પદાધિકારીઓ અધિકારીઓની આખી ટીમ અત્યારે ગુજરાતને બચાવવા માટે મહેનત કરી રહી છે. તમે પણ બધાય વિદેશથી ખૂબ આ ડોનેશન મોકલી રહ્યા છો, સપોર્ટ કરી રહ્યા છો, એ બદલ પણ તમને વંદન. અને ચિંતા કરે ને, કોઈ આપણું છે આટલી ખબર પડે ને તોય માણસ જીવી જાય છે. બસ તમે છો, તમે વિદેશ બેઠા બેઠા એમ પૂછી લ્યો કોઈને કે ભાઈ તમે કંઈ હોય તો કહેજો, અમે શું કહીએ. બસ આટલું ખાલી પૂછી લ્યો. ઘણી વખત એવું હોય કે બે હારા માણા, બે મોટા માણા ખબર પૂછી લે ને એમાં સામેવાળો માણો હાજર થઈ જાય. તો બસ આ કામ છે, એકબીજાને હું ફાપવાનું, એકબીજાને વિશ્વાસ આપવાનું, અને એકબીજાને કે જીવન જીવાશે ભાઈ. જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, કૃષ્ણ બિહારી નૂરનો મને ગમતો શેર. જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, ઓર ક્યા જુલ્મ હૈ પતા હી નહીં, ઓર ઇતને હિસ્સો મેં બટ ગયા હું મેં કે મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં. ઇતને હિસ્સો મેં બટ ગયા હું મેં કે મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં, ઓર જિંદગી જાય તો જાય કહાં, ઝહેર બાજાર મેં મિલા હી નહીં, ઓર ચાહે સોને કી ફ્રેમ મેં જડ દો, આઈના ઝૂઠ બોલતા હી નહીં. તો બધાને માણા જાતની હવા નીકળી ગઈ સાહેબ. એક એક મહામારી, પૈસા રોલ્સ રોય વાળા ને ઓડી વાળા ને બધાને ખબર છે કે મર્સિડીઝ પાર્કિંગ માંથી સેલ્ફ નથી મારી શકી આપણે, અને સામે રેકડી વાળો રોજ નીકળતો હતો અને રોલ્સ રોય વાળા ગરમાન ગરમાન કા સાહેબ બહુ કે તમે કહેતા હતા ને ગાડી લઈને નીકળો ને, કે ના ભાઈ નીકળાય નહીં, બટેટા અંદર દઈ ગયા તું અને હાથ ગ્લોવ્સ પહેરીને આવજો. કેવી હાલત થઈ ગઈ છે આપણે, જેટલા પૈસાના બહુ પાવર રાખતા હતા આપણે, તો મોટા અહીં સુધી ઓળખાણ ને, આપણે તો ઠેઠ ઉપર સુધી દિલ્હી સુધી ઓળખાણ ને, ગાંધીનગર સુધી ઓળખાણ ને, એને એક બેડ નથી મળ્યો છે, એક વેન્ટિલેટર નથી મળ્યું. હવામાં 88% ઓક્સિજન છે એવું કહે છે કે 21% આપણે ભણતા વિજ્ઞાનમાં, મારું હું ભણેલો, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો હતો, હું ભણતો ત્યારે આપણે વિજ્ઞાનમાં આવતું કે 21% ઓક્સિજન હવામાં છે. પણ વિચાર તો કરો ભગવાને કેવો આ કેવી નિયતિ છે કે 21% ઓક્સિજન હવામાં છે, પણ તારો 70 થઈ જાય ને એમાંથી 90 ન થઈ જાય. તો આપણી હવા નીકળી ગઈ, આ સમય છે, આપણો વિશ્વાસ તૂટી જાય. કેટલા બધા મિત્રોએ આપણો કામ કોઈએ ન કર્યું તો આપણો વિશ્વાસ તૂટી જાય, પણ આ સમય છે આપણી શ્રદ્ધાને વધારે મજબૂત કરવા, કે ગુજરાતની રખેવાળી તો આશા પૂરા કરે છે ભાઈ, ગુજરાતની રખેવાળી તો મહાદેવ કરે છે ભાઈ, ગુજરાતનું ખબર તો કાળીઓ ઠાકર રહે દ્વારિકામાં, અરે ગુજરાતનું ધ્યાન તો અંબાજી રાખે, મહાકાળી રાખે. બીવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી, ત્યારે આપણે બધા ભેગા મળી અને આ કામ કરીશું 100% નીકળીશું. ત્યારે મને યાદ આવે ગુજરાત દિવસ ઉપર નર્મદે આજથી વર્ષો પહેલાં, સદી પહેલાં જે કવિતા લખી, એ કવિતાથી હું કેનેડાના ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અને ગુજરાત એબ્રોડે આ સરસ મજાનું જ્યારે આયોજન કર્યું હોય ત્યારે બધાની લાગણીને એ ગીતની એકાદ કડીથી મારે વધાવવા હોય તો, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ગરમી ગુજરાત, દીપે અરુણ પ્રભા, જય જય ગરમી ગુજરાત.
ब्रज प्रकाश से जड़ कसुंबी प्रेम शौर्य अंकी, ब्रज प्रकाश से जड़ कसुंबी प्रेम शौर्य अंकी, तू भणव भणव निज संत तिसवने प्रेम भक्ति नीरी, तू भणव भणव निज संत तिसवने प्रेम भक्ति नीरी, ऊंची तुझ सुंदर जा मा अंबा मा पूरव मा काली मा, जय जय गर्वी गुजरात के अरुण प्रभा, जय गुजरात, जय जय गर्वी गुजरात। कितना वर्षों पहले કવિતા હજી કેટલા બધા ગાયકો ગાય, જ્યારે પણ ગવાય ત્યારે એમ લાગે કે આપણી જ હમણાંની જ વાત છે, કારણ કે ગુજરાતની રક્ષા આ માટીમાંથી તાકાત છે, બે રાષ્ટ્રપિતાઓ 90 કિલોમીટરમાં બે રાષ્ટ્રપિતાઓ આપનારી પ્રજા એટલે ગુજરાતી પ્રજા। जी हाँ, पोरबंदर ना मोहनदास करमचंद गांधी भारत ना राष्ट्रपिता अने मोहम्मद अली झीणा पाकिस्तान ना राष्ट्रपिता, आ 90 किलोमीटर मा बे राष्ट्रपिता नी भेट आपनारी प्रजा एटले गुजराती प्रजा। आ माटी मा खमीर छे के अंग्रेजो पोते एम कहता था के भाई गांधीजी नी आंख मा आंख नाखीने वात न करता, नकर ई जेम के एम ज करवू पड़शे साहेब। एक पोतळी पेड़ेलो साहेब माणा आवे अने हिंदुस्तान ने आजादी मा सौथी मोटो फाळो ए महात्मा मोहन ने वंदन करू छू, सरदार पटेल जेनु वादळ हारे वातुं करतुं स्टेच्यू ऑफ यूनिटी अत्यारे उभुं छे साहेब, के अत्यारे भारतनो कश्मीर थी कन्याकुमारी सुधीनो अगर नक्शो आपणे दोरी हकीए छीए, एक गुजराती ने लीधे करमसदनो ए पटेल सरदार वल्लभभाई पटेल ने पर जोरदार तालना गड़गड़ाटथी आपणे वधाववा जोईए। अने शुं कहे छे नर्मद, छे दक्षिण दिश मा करंत रक्षा कुंतेश्वर महादेव, ने सोमनाथ ने द्वारकेश ए पश्चिम के राधे, महादेव भगवान भोलोनाथ પેલું શિવલિંગ આપણું જ્યોતિર્લિંગ એટલે ભગવાન ભોળાનાથ સોમનાથમાં બેઠો છે, અને દાદાને યાદ કરો છો કે હે મહાદેવ તું તો ભય ભંજન છો અને તું તો મૃત્યુનો દેવ છો, હે દાદા શબ્દોનું એક શિવ તારી ઉપર હું આ બિલીપત્ર મૂકું છું કે આખા ગુજરાતને મારા દેશને આ મહામારીમાંથી બચાવો, અને એટલે મને એક કડી મહાદેવની યાદ આવે તો गंगबार जटधार मंडियम याद यंग संगलीन चंडियम बाल चंद्र बिंब लाल ज्वालियम गंग नंब जंग मुंड मालियम शूल पान है पिनाक सजनम डाक डम रूय वाज बचनम, પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વને આ મહામારીમાંથી મુક્ત કરે, ત્યારે છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ પશ્ચિમ કેરા દેવ, છે સહાય માં સાક્ષાત જય જય ગરવી ગુજરાત, છે સહાય માં સાક્ષાત જય જય ગરવી ગુજરાત, નદી તાપી નર્મદા જો મહિને બીજી પણ જો, જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભા, દીપે અરુણ પ્રભા, જય જય ગરવી ગુજરાત। તો આ ગુજરાત નર્મદની કવિતાને વંદન કરું છું ફરી ફરીને, અને આની એક કડી જે એને 100 વર્ષ પહેલાં લખેલી છે એ અત્યારે બહુ મને જરૂરી લાગે છે, બહુ યોગ્ય લાગે છે કે આ જ્યારે પણ આ ગુજરાત જે કચ્છમાંથી ભૂકંપમાંથી બેઠું થાય, ધરતી ફાડીને બેઠું થાય, પૂરમાંથી સુરતના પૂરમાંથી હોહરવું તરીને બેઠું થાય, મચ્છુની મોરબીની હોનારતમાંથી મોતને બથ ભરીને બેઠું થાય, કંડલાના વાવાઝોડામાં મહાકાળનું જડબું પકડીને બેઠું થાય, આ ગુજરાત છે યાદ રાખ। આપણે આ કંઈ આપણે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠી થનારી પ્રજા છીએ સાહેબ, વિનાશમાંથી વિકાસનો રસ્તો ગોતનારી પ્રજા એટલે ગુજરાતી પ્રજા છે।
ત્યારે નર્મદ લખે છે. અત્યારે જે પરિસ્થિતિ છે ને એના માટે આ કડી યોગ્ય લાગે છે. છેલ્લી કડી જે મને બહુ ગમે છે, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માં. એક કવિ તમને આવતીકાલની હોપ બતાવી શકે. આજે ખરાબ પરિસ્થિતિ છે પણ આવતીકાલે સારું થઈ જશે. મને યાદ કરવા દો, બીજું વિશ્વયુદ્ધ વખતે જ્યારે હિટલરે ધુમાકા બોલાવી દીધા અને ત્યારે આખું ઇંગ્લેન્ડ ભાંગી પડ્યું હતું. ઇંગ્લેન્ડની સેના, ઇંગ્લેન્ડના લોકો હતપ્રત થઈ ગયા હતા, કારણ કે હિટલરે ગોતી ગોતીને ઇંગ્લેન્ડની જેટલી સબમરીન હતી એ બધી સબમરીનો દરિયામાં ડૂબાડી દીધેલી. અને એમાં છેલ્લે જ્યારે ઇંગ્લેન્ડનો કરોડો અબજો રૂપિયાનો ખજાનો, મિલિયન્સ ઈ સમયનો, 1942-45 બીજા વિશ્વયુદ્ધની વાત કરું છું, અબજો રૂપિયાનો ખજાનાને સબમરીન જ્યારે ડૂબાડી દીધી ત્યારે લોકો બહુ નારાજ થઈ ગયેલા, નિરાશ થઈ ગયેલા કે હવે કેમ જીતશું આપણે. અને ત્યારે એક એક નાનકડા એવા એરિયામાંથી, ઇંગ્લેન્ડમાંથી માર્ગારેટ નામની એક ડોશી રોજ હાંજ પડે ને એટલે ફાનસ લઈને નીકળે અને ઘરે ઘરે જાય. અને છેલ્લા 1000 વર્ષમાં ઇંગ્લેન્ડની પ્રજા કેવી રીતે લડી છે, ઇંગ્લેન્ડની સેના કેવી રીતે લડી છે એની વાત ઘરે ઘરે જઈને યાદ કરે, શેરીના લોકોને ભેગા કરે અને એમ કહે કે જો ઇંગ્લેન્ડની પ્રજા એટલે આટલું મોટું કામ કર્યું હતું, આપણે ફલાણા યુદ્ધમાં આમ જીત્યા હતા, આપણો પહેલો યોદ્ધા બ્રેવરીના ગીતો ગાતી હતી માર્ગારેટ નામની એક ડોશી સાહેબ. અને એનાથી એક પ્રજાની અંદર પાછો ઉત્સાહનો સંચાર થયો. પછી ઇંગ્લેન્ડ જીતે છે અને પછી ચર્ચિલે માર્ગારેટ નામની ડોશીનું સન્માન કરે છે. આ વાત અત્યારે એટલે ટાંકું છું દોસ્તો કે લોક સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે અમારી આ વાત પણ માર્ગારેટને ડોશીના ફાનસ જેવી છે. આ સમય જરૂર છે ગુજરાતને, ગુજરાતીઓને, સમગ્ર વિશ્વને કે આપણે જીતશું. હવે આપણે કંઈ એમ ફાટી પડવાના નથી, એમ કંઈ પ્રલય થઈ જવાનો નથી. અને વતનથી દૂર છે, મને ખબર છે કેનેડામાં બેઠેલો એક એક વ્યક્તિ, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, નાઇરોબીમાં, દુબઈમાં, એનું કોઈને કોઈ તો અહીં છે જ ને ભાઈ. એ બધાની ચિંતા છે, જીવ પડી કે બંધાઈ જાય શું થશે યાર, કારણ કે અહીં તો 70 વર્ષે હજી ટોયલેટ ક્યાં જવું એ શીખવાડવું પડે છે, તો માસ્ક શીખવાડવું તો અઘરું છે ને, અઘરું છે. પહેરવું તો જોઈએ જ, અટાણે અમે ખાલી પ્રોગ્રામ પૂરતું કર્યું જ, બાકી જો ભેગું ભેગું રાખ્યું, કોરોના આવે ને તો બચાડજો, કે આ પહેર્યું છો, આ તો ખિસ્સામાં હતું ઘડી ખાટું. આ એક જણો મને કે એટલો બધો સમય માસ્ક પહેરીને કાન છે ને એવા બઠ્ઠા થઈ ગયા છે કે હવે 6 મહિના કોરોના જશે ને પછી આ માસ્ક આમ ઊંધું પહેરવું પડશે એટલે કાન સીધા થાય, એવી હાલત થઈ ગઈ છે. અને અમારા સોસાયટીમાં તો એક કાકા 11 મહિનાથી એકનું એક માસ્ક પહેરે છે, જૂનું એવું માસ્ક છે કે એ છે ને એટલું ઢીલું થઈ ગયું છે માસ્ક એનું કે શ્વાસ લે છે ને તો માસ્ક મોઢામાં ઘરી જાય છે, અને શ્વાસ બહાર કાઢે છે ને તો માસ્કનો ફુગો થઈ જાય છે. મેં કાકા હું તમને માસ્ક લઈ દઉં, મને કે નહીં મારે એક માસ્ક જ કોરોના ભગાવવો છે, નીકળો ભાગે હું નહીં કોવિડિયો. આવા એ પીડા, હા, ગામને મોઢે ગૈણા બાંધી દીધા રીતસરનો, બહુ મોટી મોટી પરમાણુ બોમ્બની વાતો બધા કરતા હતા ને, હજડ બોમ્બથી ઓક્સિજનનો બાટલો ન જડે એવું થઈ ગયું. બોલો લ્યો, હા, અમારે ઘરમાં બે જ છે, એમ કરતી હોસ્પિટલમાં બેડ ગોતે હતા, એવી હાલત વચ્ચે હસાવવું એ મારી ફરજ છે. એટલે મારે, મારો ધર્મ શું છે, માર્ગારેટની ફાનસ જેવું કામ કરવાની કોશિશ છે નાનકડી સાહેબ, કે મારા લોકો જ્યારે ગુજરાતીઓ ઢીલા પડી જાય જ્યારે ત્યારે કલા, કારણ કે હું તો હાસ્ય કલાકાર છું, આંસુનો દુશ્મન કહેવાવ ને, મારા મારા ચાહકોને આંખમાં આંસુ કેવી રીતે હેતલભાઈ જોયો, તો કંઈ આંખમાં આંસુ, અરે એમ થોડું મરી જવા, આ કંઈ પ્રલય થોડો છે સાહેબ. તો વિદેશની અંદર વસીને તમે જે સરસ કામ કરી રહ્યા છો ત્યારે નર્મદની આ કડી હો વરહ પહેલાની છે, પણ અટાણે એવી ને એવી લાગે છે મને કે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માં, શુભ શુકુન દિશે મધ્યાહ શોભશે વીતી ગઈ છે રાત. આ 11:30 ચાલે છે આપણી, 12 કલાક પછી 13મી કલાકે સૂરજ ઉગી જ જાય દોસ્ત, દુનિયાના નકશામાં, ક્યાંય આપણે ઢોલ નગારા વગાડવા ન પડે, સૂરજ એની મેળાએ ભારતમાં કે દુનિયામાં ઉગી જાય છે. પણ 11:30 કલાકે આપણી ધીરજ ખૂટી જાય, આપણે થાકી ગયા હોય, આપણે હારી કે હવે મરી જશું, ત્યારે કવિ લખે છે, કલાકાર કહે છે કે આપણી 11:30 કલાક ચાલે છે. શુભ સુકુન દિશે મધ્યાહ શોભશે વીતી ગઈ છે રાત, જન ઘૂમે નર્મદા સા જય જય ગરવી ગુજરાત. જય જય નર્મદા છે આ સાહેબ, નર્મદાને ભગવાન ભોળાનાથની દીકરી કહેવામાં આવ્યું છે, એટલે આપણે નર્મદે હર બોલીએ છીએ. હે નર્મદા, હે ગંગા, તું જ્યાં છો ભગવતી, જે 33 કરોડ દેવતાઓની આપણે પૂજા કરીએ છીએ એ બધાના બ્લેસિંગ્સ છે આપણી ઉપર. આપણને કદાચ થોડીક તકલીફ પડશે પણ આપણને કાંઈ ન થાય, આપણને આખી ધરતીને જીવાડવી હોય તો ભારતને જીવાડવું જ પડે સાહેબ.
આ ભરોસા સાથે હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે ગુજરાત ડેની આ વાત અને ગુજરાતીઓની આ વાત, કારણ કે નાના મોટા છે ભલે કજિયા, મારે મેં કજિયા એટલે માથાકૂટ કેનેડાવાળાને કહેવું પડે, કારણ કે અમુક એ પેઢી જે સાંભળી રહી છે ને એમાં ગુજરાતીનું ગુજરાતી કરવું પડશે મારે, એટલે એમાં તમારો વાંક નથી, અહીંયા કરવું પડે. અમે અહીંયા ઇંગ્લિશ મીડિયમ રવાડે એવા ચડી ગયા છીએ ને. હા હા, એક જણો મારી પાસે આવ્યો, મને કે સાધુભાઈનું ઇંગ્લિશ શું થાય? મેં કીધું સાધુભાઈનું ઇંગ્લિશ હોય જ નહીં. મને કે કેમ ના હોય? મેં કીધું હું ગુજરાતી કહું. મેં એને ગુજરાતી કીધું, મેં સાધુભાઈનું ગુજરાતી થાય સમદુખીઓ. સાધુભાઈ એટલે સમદુખીઓ, એક જ દુકાનમાંથી છેતરાયેલા બે ગ્રાહકો, ઇટ ઇઝ કોલ્ડ સમદુખ્યો. તો મને કે વેવાય એટલે કોને કહેવાય? વેવાય કોને કહેવાય? મેં કીધું જેને વે ઉપર જોઈને વાય આવી જાય, ઇટ ઇઝ કોલ્ડ વેવાય. જેને વે ઉપર જોઈને વાય આવી જાય. ગમમાં ગમમાં સાસરુને ગમમાં ગમમાં પિયર્યું. તારે એવું જ છે ને? જે તો તું ને હું એક ગામમાં ગા ભંગાણા. અમારો આ મારો ગામ સાધુભાઈ છે, આપણે ગામ હાઠું છે. હું ને અભય છે ને, અમે એક જ ગામમાં. એ જેતપુર પરણ્યો, હું જેતપુર પરણ્યો. બે એકબીજાને કહેવા જેવું નથી કાંઈ. તારે ગામમાં ગામમાં સાસરું, તમે બે જણા કલ્પેશને અને જિજ્ઞેશને ગામમાં સાસરું ને ગામમાં પીએ. જે લોકોના ગામમાં સાસરું ને ગામમાં પિયરી હોય ને એ કેદીઓને પેરોલ પણ મળતી નથી. પેરોલમાં સમજો ને કેનેડાવાળા, પેરોલ ન મળે. એક પાનની દુકાન રાજકોટમાં, અમારે પાનની દુકાનો બહુ સમજ્યા, જેટલા થડા બંધ, અહીંયા અખાડા બંધ થઈ ગયા, થડા ખુલી ગયા અમારે બહુ નકરા. 100 માટરનો પાન ખા રાજકોટમાં, એટલે રાજકોટવાળા કેનેડામાં સાંભળે ખબર, 100 માટરનો પાન ખા. પછી આ રાજકોટ અહીંયા અહીંયા અમારે 100 ડોલરનો દંડ નથી. કેનેડાની અંદર ન હોય આ બધું, અહીંયા જો બધું બહુ ડિસિપ્લિનવાળું. કેનેડામાં તો ડાબી બાજુ ડ્રાઇવિંગ છે પાછું, એટલે ઓલી તરત સીટ બેલ્ટ બાંધવો પડે, એટલે ઓલી ચામડાની જનોય પહેરી હોય ને એવું લાગે મને. ગાડીમાં ક્યાંય સીટ બેલ્ટ આગળ બેઠા હોય એને સીટ બેલ્ટ બાંધવો પડે. બધું નિયમ પ્રમાણે સિગ્નલ, રાત્રે 2 વાગે તમે લોકો સિગ્નલ ફોલો કરો. અમે તો ટ્રાફિકવાળો નો ઊભો હોય તો સિગ્નલ ફોલો કરી. ટ્રાફિકવાળો છે, બપોરે જમવા ગયો હોય કાંઈ, એટલે ખબર જ હોય કે બપોરે જમવા ગયો હોય, અટાણે કોઈ નહીં. અને એક જણા ટ્રાફિકવાળાને રોક્યો, એ 3 જણા કે ટ્રિપલ સવારી બેઠા છો સ્કૂટર ઉપર? તો ઓલો હલાવતો હતો ને, એ કે ચોથો ક્યાંય ગયો? પછી ખબર પડી 4 બેઠા હતા. બોલો બોલો, 4 બેઠા હતા, 4 3 તો પછી ખબર પડી. અને સાહેબ આપણે તો આપણે છે ને, એમાં 135નો માવો ખાઈને અહીં થૂકે બધા, એમ જ અહીં તો ખરેખર હો. તમે લોકો અહીંયા ફોરેનની અંદર કદાચ 1-2 હજાર કરોડ તો ફોરેનમાં થૂકવાનો દંડ થતો હશે, એટલે અહીં ઇન્ડિયામાં 1-2 હજાર કરોડ તો રોજની નુકસાની છે. આ દેશ થોડોક પાછળ છે ને, એનું કારણ એ છે કે 2-3 હજાર કરોડ તો અમે મળતા જ નથી ભારત સરકારને, થૂક નાખે છે, થૂકાઈ જાય છે ખરેખર. એટલે અમુક નિયમો હજી સમજાવવામાં વાર લાગશે બહુ, પણ ખરેખર એ ખાલી સૌરાષ્ટ્રના જુવાનીઓને ફાંકી ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે ને અતલભાઈ, તો 3 દિવસમાં જ તાજમહેલ જેવી વ્હાઇટ બિલ્ડિંગને લાલ કિલો કરી નાખે, એટલી ફાંકીઓ ખવાય છે અહીંયા. અને એક પાનની દુકાને ટૂંકમાં સસરો અને જમાઈ ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું, અને સર એક જ ફાંકી બનાવી અને પછી સસરાએ જમાઈને આપી, પછી તો ફ્રેન્ડશીપ થઈ ગઈ હોય, 10-1 વર્ષ થઈ ગયા, હવે કાંઈ થઈ શકે એમ હોય નહીં. 10-1 વર્ષ પછી જમાઈએ દાંત કાઢતા કાઢતા ફાંકી આપીને પછી એક ભેદી દાંત કાઢ્યા. એ કાં જમાઈ? કેમ મારી દીકરી, મારી દીકરી કેમ? એટલે જમાઈએ દાંત કાઢતા વાળો કે જવા દેવાના બાપુજી, હવે જરીક તો હિંટ દેવી હતી. તો એ કે હું લગ્નના આગલે દિવસે ભાગી જતો, એ કે હું ગમે ગમે એ કે સર્કસમાં રિંગ માસ્ટર થઈ જતી, કે હા પણ આ એ કે આવું ખરા, એ કે તમારી દીકરીએ જિંદગીની દઈ નહીં કે આવું મારી. સસરો જમાઈ ફ્રેન્કલી વાત કરતા હતા. પછી સસરાએ અતલભાઈ બહુ સારો જવાબ આપ્યો, કે બેટા તારી પાસે જે કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. અખિલભાઈ સાંભળજો, આ આખો તાકો મારી પાસે છે. તમારે મને ખબર નથી આમાં અખિલભાઈ, એમનીશભાઈ, પ્રતિકભાઈ, પથિકભાઈ, ડોનભાઈ કોનું સાસરિયું જો કેનેડામાં જ છે, ભેગા હશે કોક એ મુબારક. એ લોકો હવે આમાં જેટલા હશે, અને કાં તો વિદ્યા ફૂડવાળા આપણા વિપુલભાઈ પાણીપુરી આખા બહુ સરસ, ખૂબ હું રાજી થયો કે આ બધા જ કાર્યક્રમો માટે જે લોકો સ્પોન્સર કરે છે, જે લોકો સપોર્ટ કરે છે ને, એને મારા લાખ લાખ સલામ. કે કલાકાર તરીકે એટલે જ કે આ બહુ કઈ મારી ભાષા જીવતી રહે, મારી ભાષાની વાતો જીવતી રહે, એના પ્રોગ્રામો આવા થશે. એટલે પાણીપુરી, ઓહો મોઢામાં પાણી. અને અહીંયા પાણીપુરી તો રાષ્ટ્રીય ખોરાક છે બહેનોનો, આપણે અહીંયા પાણીપુરી ખા. અને બહેનો જે પાણીપુરી ખાતી વખતે જે હિન્દી બોલે છે સૌરાષ્ટ્રમાં, એવું તો તમારે કેનેડામાં બોલાતું જ ન હોય,
કેનેડામાં તો કોણ જાણે એવી રીતે પાણીપુરી મળે જ નહીં, તમે તો બહુ હાઇજેનિક પાણીપુરી ખાવ. પણ અહીંયા અમારે બે ત્રણ બહેનો હમણાં વાતો કરતી હતી કે હવે એવી પાણીપુરી મજા નથી આવતી કા, એટલે પાણીપુરીવાળાએ કીધું કે બેન બહુ હાથ ધોયા ને તો મારી કલાક ધોવાઈ ગઈ. એ કે હું અઠવાડિયે અઠવાડિયે સુધી હાથ નહોતો ધોતો ને એટલે તમને સ્વાદ અમુક આવતા હતા. પ્લીઝ ડોન્ટ માઇન્ડ અહીંયા એવું હોય. અને પાણીપુરી ખાવા બહેનો જે ગુજરાતીમાં અને હિન્દીમાં જે બાવા હિન્દીમાં વાત કરે, એ ભાઈ મોટી મોટી પૂરી દેના, કાણાવાળી નહીં દેના, નહીં દેના, કાણાવાળી પૂરી નહીં દેના, ચણા નીકળ જતા હે ને તો ચટણી કોણી તક આતી હૈ. કેનેડામાં શું હોય, વિશ્વમાં ક્યાંય કોઈ આવું હિન્દી તમે સાંભળ્યું? એ ભાઈ મોટી મોટી પૂરી દેના, કાણાવાળી નહીં દેના, ચણા નીકળ જતા હૈ તો પાણી કોણી તક આતા હૈ, ફિર કાટી કાટી વાસ આવતી હૈ. એટલે એવા પણ સાહેબ પાણીપુરી અહીંયા ગાંઠિયા અને ભજીયા અને એ તો આપણે, એટલે મારી કવિતા હળવી ફૂલ કવિતા રંગકસુમલ ગુજરાતીની કે નાના મોટા છે ભલે કજિયા મારા ગુજરાતમાં, પણ આખા મરચા ના મળે ભજીયા મારા ગુજરાત. એ નાના મોટા છે ભલે કજિયા મારા ગુજરાતમાં, પણ આખા મરચા ના મળે ભજીયા મારા ગુજરાતમાં. અને શાક પતિ પાસે સુધરાવે અહીં સૌ ગુજરાત. ઘણી ગુજરાતણો એવી માથાભારે ગુજરાતણો કે શાક પતિ પાસે અહીં સુધરાવે સૌ ગુજરાત, વેલણવાણી વેલણવાળી ઘર ઘરમાં રજિયા મારા ગુજરાત. ત્યારે ગાંઠિયા અને ભજીયા, મેં કીધું એમ, એ આપણો રાષ્ટ્રીય ખોરાક છે. અને આપણા ભજનોમાં પણ આવે કે ભગવાનને ભજીયા, ગુરુને ભજીયા, આવે છે ને ભજનમાં આવે છે, ના સમજાણું બધાને, કાંઈ વાંધો નહીં. અને મને તો એવું લાગે ગાંઠિયાને હું જ્યારે જોઉં ત્યારે મને એમ લાગે કે ગાંઠિયા છે ને એ ચણાના લોટની વણેલી કવિતા છે. હા, અને એટલે એક બેન ગયા ને કંદોઈને પૂછેલું એ કે ભાઈ આ વેનિલાના ગાંઠિયા ક્યાં મળે? એટલે કે બેન તમે CBSEમાં ભણેલા છો? ઓહ, હાઉ કેન યુ નો ધેટ આઈ એમ CBSE સ્ટુડન્ટ? કે એ વેનિલાના ગાંઠિયા નથી, વણેલા ગાંઠિયા છે. વેલીનાના આઈસ્ક્રીમ હોય બેન, મારો દીકરો સુધરી ગયો છે, ભણીને આવ્યો છે, એટલે એને ઇંગ્લિશમાં બોર્ડ મરાવ્યું છે, વેનીલાના ગાંઠિયા નો હોય, વેનીલા વણેલા ગાંઠિયા હોય. એટલે બહુ સુધરી ગયા ને અમારે, એ દુઃખી થઈ ગયા ત્યારે. ગાંઠિયાની વાત આવે તો મને એક જણો મને કે તમે બ્રાહ્મણના દીકરા છો સાંઈરામ? મેં કહ્યું હા કાયદેસર, પહેલાં ગોંડલ રહેતો હતો હવે રાજકોટ રહું છું. તો મને કે ગાંઠિયાનો શ્લોક સંભળાવો, અને મેં એને અભયભાઈ ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો. કેનેડાના ગુજરાતીઓ તમને વિપુલભાઈ વિદ્યા ફૂડે ખૂબ પાણીપુરી ખવડાવી, લ્યો તમે આ ગાંઠિયાનો શ્લોક મારી સાથે માણો. વેલી સવારે કંદોય હાથમાં લે જારો, સ્વાહા બોલવું પડશે આમાં તમારે, ગાંઠિયા તો વાલા છે ને તમારે બધા સ્વાહા, તમારે કેનેડા વાળાએ ઓનલાઈન સ્વાહા બોલવાનું, તો જ તમને આવતા જ્યારે બધું આવ કોરોણ વોરોણ જશે ને ત્યારે તમને પાણીપુરી કે ગાંઠિયા ભજીયા મળશે, ને કે મળશે નહીં. મારા હું શ્રાપ નથી દેતો કોઈને, પણ મારા શ્લોક જીવે છે હજી. વહેલી સવારે કંદોય હાથમાં લે જારો, સ્વાહા ચણાનો આ લોટ જગમાં મને જીવથી પ્યારો, સ્વાહા ફાફડિયા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો, સ્વાહા ગાંઠિયા ન ખાય એનો એળે ગયો જન્મારો. કોઈ એમ કહે કે મને ગાંઠિયા નથી ભાવતા, તો મને એમ લાગે કે આ તાલિબાન છે મારા માટે. ખરેખર મને અફઘાનિસ્તાનમાંથી આવતો હોય ને કે પાકિસ્તાનમાંથી આવતો હોય ને એવી ફિલિંગ આવે. અનારણ ગાંઠિયા નથી પાવતું, કોઈ એમ કે ચા નથી પીતો, હું તો કોફી પીવું છું. અને અમેરિકામાં કેનેડામાં તમે લોકો કોફી બહુ પીવો, અમે મોટે ઉપાડી ગયા હતા ને કાચો ભેગો હતો, મને યાદ કોફી મગાવી, કોઈ કે કોફી કોફી આવશે, એ લોકો કોફી કેપેચીનો આપ્યો અમને, કેપેચીનો અવડો મોટો અડધા હાથનો આ કેપેચીનો, $3 કેપેચીનો હતો, એમાં $1.5 સુધી તો ફીણ હતા. કોફી તો અંદર $1.5 જ હતી, હવે 372 રૂપિયાનો કેપેચીનો. આ હા, ત્યાં જીગો મને કે આ ગ્લાસે વિચરીને હું ઘરે લઈ જઈશ. અમે ફીણ તો ખાધા અમે, પણ ગ્લાસે વિચરીને જીગાએ ઘરે રાખો, કાંઈ તો 372 રૂપિયાની કોફી એ કે થોડી જવા દેવાય. હા, એ કે છોકરા આમાં એ કે દૂધ પીસે કે બોલો લ્યો. ખરેખર આપણે પણ કે કોફી ઉને અહીંયા કોફી બહુ પીએ, ચાલો કોફી પીએ. અહીંયા અમે કોફી પીએ ને તો પછી સાલું સવારમાં પ્રોબ્લેમ બહુ થાય, એટલે અમે લોકો કોફી નથી પીતા, એનું કારણ અહીંયા ચા પીએ અમે, ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા સુરાપુરા. તો મને કે હવે તમે ગાંઠિયાનો શ્લોક સંભળાયો, તો મને કે ભજીયાનો શ્લોક ન સંભળાવો જોઈએ. એટલે મેં એને ભજીયાનો શ્લોક સંભળાવ્યો કે લોટ ચણાનો પાણીમાં પલાળો, લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ કાળો,
ડુંગળી ને મેથી બટેટા ના ભજીયા રાતે તો સારા સવારે દેકારો આખા મરચાના ભજીયા જેણે ખાધા હોય એને જ આ અનુભવ થશે. બાકી ફ્રેન્ડ્સો ગુજરાત વાળાને આવતે વર્ષે આ સમજાશે. તો મને કે ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો, ભજીયાનો સંભળાવ્યો, તો મને કે ચટણીને બાકી રાખી દો, મેં ચટણીનો શ્લોક સંભળાવ્યો. આ દુસ્ય મરચા લસણસ્ય લીંબુ, આ દુસ્ય મરચા લસણસ્ય લીંબુ, ધાણાસ્ય જીરું મીઠું નાખી દેવું. આદુસ્ય મરચા લસણસ્ય લીંબુ, ધાણાસ્ય જીરું મીઠું નાખી દેવું. પછી પાટલા પર લસોટમ લસોટમ, એવમ પ્રકારે ચટણી ભવંતુ. સાહેબ આપણા ઘરમાં અથાણું હોય છે, અને આપણા બક્ષી તો એમ કે, ચંદ્રકાંત બક્ષી એમ કે છે કે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નાઇરોબી, દુબઈ, દુનિયાના કોઈ પણ દેશમાં ગુજરાતીના ડાઇનિંગ ટેબલ ઉપર ગોળકેરીનું અથાણું અને છુંદો જીવે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ નહીં થાય. તો બહુ ચિંતા ન કરવી, અખિલભાઈથી માંડીને બધા મિત્રો જે વિદેશની અંદર આ ભાષાને જીવતી રાખવા માટેની મહેનત કરી રહ્યા છે, બધાને કહું છું, વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓ અને અહીંયા પણ બહુ કાગરો, ગુજરાતી ભાષાનું શું થશે? મને આવું એક ભાઈ પૂછેલું, મને કે ગુજરાતી ભાષાનું અને યુવાન પેઢીનું શું થશે, 80 વર્ષના વડીલ શું થશે? એટલે મેં કીધું આ નવી પેઢી શું કરશે. મેં કીધું નવી પેઢી છે ને એ મારીને તમારી જેમ 80 વર્ષની થશે, અને પછી મારા છોકરાના છોકરાના છોકરા અહીંયા બેઠા હશે અને તમારા છોકરાના છોકરાના છોકરા આ જ વાત પૂછશે કે ગુજરાતી પેઢીનું શું થશે. શું કામ બહુ ચિંતા કરો, પરિવર્તન સંસાર કા નિયમ હે. આવું 5.5-4 વર્ષ પહેલા કૃષ્ણએ કહ્યું છે. તો આ કોરોના શું પરિવર્તન લાવવા આવ્યો છે એ મને તમને એની ખબર તો આપણને 50 વર્ષ પછી પડશે કે આ ચેન્જ તો કોરોના પછી આવ્યો સાહેબ, અને અત્યારે આવી ગયો છે. લોકોની લાઈફસ્ટાઈલ બદલી, લોકો હેલ્થ કોન્શિયસ થયા. આપણે તો મંદિરો અને મસ્જિદો માટે જ લડ્યા છીએ સાહેબ, હોસ્પિટલ માટે આપણે લડ્યા જ નથી. તો ધીસ ઇઝ ધ ટાઈમ, હવે હવેની પેઢી, 50 વર્ષ પછીની પેઢી ગુજરાતમાં ગામે ગામ 100 બેડની હોસ્પિટલ હોવી જોઈએ. આના માટે ગુજરાતનો યુવાન મહેનત કરશે ભાઈ. કોઈ દાતા જેણે લાખો કરોડો રૂપિયા બીજે આપ્યા, જે દાન કર્યું છે, મુબારક, એ હવે સમજશે ને આ સમયથી કદાચ કે ભાઈ આ હોસ્પિટલની જરૂર છે, હોસ્પિટલમાં દાનની જરૂર છે. હાજી તો આ આપણને સમજાણું. એટલે એ તો અત્યારે જે ઘટના ઘટી છે, 1000 માઇલ્સ ઓફ જર્ની સ્ટાર્ટ્સ વિથ અ સિંગલ સ્ટેપ, ગોખેલું છે પણ સાચું છે. કેનેડાવાળાને એવું ન લાગવું જોઈએ પાછો કે આ બિચારો દુઃખના માર્યો કલાકાર થયો છે. 1000 માઇલની યાત્રા એક નાનકડા કદમથી શરૂ થઈ છે. 50 વર્ષ પછી કઈ વસ્તુ ચેન્જ થવાની છે એની મને તમને ખબર નથી સાહેબ. ત્યારે તમે જોડાયેલા રહો. તો ફરી ફરીને મેં શરૂ કરી હતી, અહીંયા હું પાછો આવું છું કે આંગળાની વચ્ચે જગ્યા ભગવાને એકબીજાનો હાથ પકડી રાખવાની છે, એકબીજાને સપોર્ટ કરવાની છે. તમે કાંઈ કરી નથી શકતા, ચાલો તમે કાંઈ ડોનેશન નથી આપી શકતા, કાંઈ વાંધો નહીં. અખિલભાઈ જેવા જે મિત્રો કામ કરે છે ને એને ખાલી એટલું એપ્રિશિએશનનો 2 મેસેજ તો કરો યાર. વાહ દોસ્ત, સરસ કર્યું તમે, આટલું કહો ને તો એ મિત્રોનો થાક ઉતરી જાય. આપણી ઘટના એ છે કે આપણે કેટલાક લોકો કામે નથી કરતા અને કોઈને એપ્રિશિએટ નથી કરતા, આમાં બધું અંદર ઘણા રૂપિયા ખવાઈ જાય. આવું કહેવાવાળા બહુ છે, દેશ વિદેશ બધે આમાં કેટલાય ડોલરનું અંદર થઈ જતું હોય, પણ તે ક્યાં 5000 ડોલરનું ડોનેશન કર્યું છે. ઘણા એ ન કહેતા હું ન હોત ને તો આ બધું ન થાય, હું ન હોત આ ફંક્શન ન થાય, હું ન હોત રોજીવન દીકરાને લગ્ન ન થાય. હવે તું નહોતો ને તારા પપ્પાના લગ્ન થઈ ગયા, પડ્યો રે ને સાનો મુનો. When ego disappears from the body, body becomes temple. આપણો ઈગો નથી નીકળતો, આ કાઢી નાખ્યો ને કોરોના એ ઈગો. હું હરવો ન કાઢ નાખ, કરોડપતિ માણાથી માંડીને રોડપતિ બધાનો ઈગો છે બધા. યાદ રાખો, મંદિરોના દરવાજા બંધ છે, ભગવાને મંદિર બંધ નથી કર્યા સાહેબ, ભગવાન બંધ નથી. તો આપણે તો શ્રદ્ધાવાળી પ્રજા છે, આપણે તો આસ્થાવાળી પ્રજા છે, ગુજરાતી પ્રજા છે. એટલે એક કડી ગાય અને પછી એક સરસ મજાના કાર્યક્રમ તરફ આપણે આગળ લઈ જવો છે. મારે FOG કેનેડાના એક્સિલન્સ એવોર્ડ સાંભળવા છે, આપણે માણવા છે આપણે, પણ એ પહેલાં એક કડી ગાય વળી પાછા તમને હું મળું છું ત્યારે. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌ ધીરા, જેન સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌ ધીરા. ગુજરાત અને સૌરાષ્ટ્ર, એમાં અમારું કાઠિયાવાડ
જુનાગઢ સાસણ તમે બધા આવ્યા જ હશો, નો આવ્યો હોય તો આવી જાજો. સિંહને નજીકથી જોઈ લેજો, નજીકથી એકદમ ક્લોઝ, ક્લોઝ ટુ ક્લોઝ, 10 ફૂટ નજીકથી તમે સિંહને જુઓ ને તો તમારા આંખોના નંબર ઓછા થઈ જાય. સિરિયસલી ચશ્માના નંબર વયા જાય. ગણગણ સિંહને નજીકથી જુઓ ને આંખો મોટી મોટી થઈ જાય આંખો સાહેબ. અને એક જગ્યાએ સિંહના લગ્ન હતા ને, સિંહના મેરેજ હતા, એક ઉંદરડો નાચતો હતો. એક સિંહ ઉંદરડાને પકડો, ઓય અમારા ભાઈના લગ્નમાં તું શું કામ નાચાસ? ઉંદરડો કે લગ્ન પહેલા હું સિંહ જ હતો. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, જ્યાં સાંજ સવારે ભક્તિ વાદત નાની વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃત. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત, એફઓજી કેનેડાનો એક્સિલન્સ એવોર્ડ માણો. અને હજી મારે જે કહેવું છે એ તો હજી શરૂ જ મેં નથી કર્યું, આ તો ખાલી મારો જભ્ભો ગરમ થયો. વર્ચ્યુઅલ વર્લ્ડમાં બકા ઓડિયન્સ વગર 4-5 જણા, 2 કેમેરાવાળા, 2 સાઉન્ડવાળા અને 3 દેવના દીધેલા, આટલા જણા વચ્ચે બોલું છું. હું કોરોના પોઝિટિવ હતો, 17-20 દિવસ લડ્યો, મારો પરિવાર પણ અત્યારે લડી રહ્યો છે, એમાંથી બહાર નીકળી અને આ જિંદગીનો પહેલો પ્રોગ્રામ છે કોરોના પછી, એટલે નવું જીવન મળ્યું છે. મારી ફરજ છે કે મારા વતનથી દૂર વસતા ગુજરાતીઓ મને જ્યારે યાદ કરે ત્યારે મારે મારી કલા દ્વારા માર્ગારેટના ફાનસ જેવું આ કામ આપણે બધાએ કરવાનું છે. આ હું એક નહીં, આપણે બધાએ, કોઈને હારી સારા સમાચાર તો દઈ શકી, એ ભાઈ મૂંઝાતા નહીં હો, સારું થઈ જશે, બસ આટલું કહેવા ને તોય મને બચી જાય. તો ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત ના સરસ મજાના એક્સિલન્સ એવોર્ડને માણો, ત્યારબાદ પાછો હું આવું છું તમને ખડખડાટ હસાવવા અને મજા કરાવવા. જય જય કરવી ગુજરાત. બિલકુલ સાચી વાત કહી સાયરામભાઈ તમે, તમારી વાત સાંભળીને આજે છાતી ગદગદ થઈ ગઈ. દેશ વિદેશમાં રહેલા ગુજરાતીઓ આજે વાતને ચોક્કસ સ્વીકારશે કે ગુજરાતે આપણને ઘણું આપ્યું, ઘણું શીખવ્યું, અને આપણે આજે ગર્વથી કહી શકીએ છીએ કે હા, હું ગુજરાતી છું. દેશ વિદેશમાં રહેલા ગુજરાતીઓ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે અને કેનેડામાં પણ આવા કેટલાક વિરલાઓ રહેલા છે. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા આવા જ વિરલાઓને દર વર્ષે બિરદાવતું આવ્યું છે. ગુજરાત ડે એક્સલન્સ એવોર્ડ 2021ની આજે જાહેરાત કરવાની છે અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત આ અવોર્ડ્સ થકી જ કેનેડામાં રહેલા કેટલાક બિરલાઓને બિરદાવશે. તો આવો ત્યારે કોણ છે આ બિરલાઓ અને કેવા છે તેમના અચીવમેન્ટ્સ આજે જાણીશું ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડામાં માધ્યમ થકી. મળાવો તમારા પરિવારને અમારા પરિવાર સાથે. વિદ્યા ફૂડ્સ લાવ્યું છે એ જ આપણા દેશનો સ્વાદ તમારી રસોઈમાં, એ જ આપની પસંદના મસાલા અને સ્વાદથી ભરપૂર ચટણીઓ જે આપની રસોઈમાં 4 ચાંદ લગાવી દે. ઘણી બધી વેરાયટીઝ અને ઘણી બધી ફ્લેવર્સ. વિદ્યા ફૂડ્સ, આપનો નવો મિત્ર રસોઈમાં, હવે આપના નજીકના ગ્રોસરી સ્ટોર્સમાં ઉપલબ્ધ. We all deserve a beautiful smile, and at Sunshine Dental Clinic, we make sure you get it. If you're looking for a family dentist in Brampton who values the needs of their patients, then you've found the right place. We offer modern, responsive, patient-focused dentistry for effective treatments with state-of-the-art technology. We provide comprehensive family dental care with a wide range of services to best suit your schedule. Book your appointment today. The Sunshine Dental Clinic.ca. Call 905-840-6767. Patriot love and all my sons command.
जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। फ्रेंड्स ऑफ गुजरात कैनेडा છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત અને ગુજરાતની સંસ્કૃતિને કેનેડામાં તેઓ ધબકતી રાખે છે અને મિત્રો આ કંઈ ઇઝી કામ નથી વિદેશમાં આવીને પોતાના દેશની પોતાના રાજ્યની લેંગ્વેજને સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઘણા પ્રયત્નોની જરૂર પડે છે અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા આમાં અવ્વલ કામ કરી રહ્યું છે ગુજરાત ડેનું સેલિબ્રેશન હોય નવરાત્રી હોય કે પછી આપણે સંસ્કૃતિને લગત વળગતા કોઈ પણ તહેવારનું સેલિબ્રેશન હોય તો ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત હંમેશા તેમાં અવ્વલ રહ્યું છે અને આજે ભલે કોરોનાની અને વિશ્વમાં ઘણી બધી વિટંબનાઓ રહેલી છે તેમ છતાં વર્ચ્યુઅલી હી સહી અમે તમારી સમક્ષ હાજર છીએ ગુજરાત ડેના આ સેલિબ્રેશન લઈને મિત્રો ગુજરાત ડેનું ઇમ્પોર્ટન્સ પણ આપણા માટે ખૂબ જ રહ્યું છે કારણ કે બે રાજ્યમાંથી જ્યારે એક રાજ્ય બન્યું અને ત્યારે ગુજરાતી ભાષા બોલનારાઓનું જે રાજ્ય બન્યું તે હતું ગુજરાત આ ખમીરવંતી ગુજરાત આ સાહસિક ગુજરાત અને આ ગુજરાત ડેને સેલિબ્રેટ કરવા માટે આજે અમારી સમક્ષ ઘણા બધા બિરલાઓ પણ છે સાઈરામ દવે પણ છે અને હું પણ છું તો આવો ત્યારે આજના ફંક્શનની ઓપનિંગ રિમાર્ક્સ માટે હું રિક્વેસ્ટ કરીશ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત તરફથી હેમનિશ દેસાઈને નમસ્તે મિત્રો ગુજરાત દિવસ નિમિત્તે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવે છે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત પાછલા ઘણા વર્ષોથી કેનેડાની ધરતી ઉપર આપની સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમો લાવી રહ્યું છે તે ઉપરાંત ઘણા સમાજ ઉપયોગી કાર્યો પણ કરી રહ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમો હેઠળ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત ગયા વર્ષે આપની સમક્ષ વર્ચ્યુઅલ નવરાત્રી તે ઉપરાંત કલર્સ ઓફ ગુજરાત નામનો એક સંગીતમય કાર્યક્રમ જેમાં ભારત અને કેનેડામાં વસતા કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું એ રજૂ કર્યું હતું એ ઉપરાંત બે સરસ મજાના હાસ્ય નાટકો પણ આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા સમાજ ઉપયોગી કાર્યો હેઠળ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા ગયા વર્ષે લગભગ $8,000 જેટલું યોગદાન વિલિયમ ઓસર ફાઉન્ડેશનને કરવામાં આવ્યું હતું લગભગ £1,000 જેટલું નોન પેરિશેબલ ફૂડ ધ નાઇટ સ્ટેબલ અને રીજનરેશન નામક સંસ્થાને પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મીલ્સ ઓન વ્હીલ્સ અને ગ્રુમિંગ ઓન વ્હીલ્સ ફોર સિનિયર્સ નામક બે કાર્યક્રમોમાં પણ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતે ભાગ લીધો હતો સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજ ઉપયોગી કાર્યોમાં આપના સહકાર અને આપની સહાયતા બદલ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત આપનો ખૂબ ખૂબ આભાર માને છે Namaskar. My greetings and good wishes to Indian community members with roots in Gujarat, as well as to members of the Friends of Gujarat in Brampton and elsewhere in Canada on the occasion of Gujarat Day falling on the 1st of May 2021. I am delighted to note that Friends of Gujarat with the cooperation of the city of Brampton are marking this occasion by flying the Indian tricolour at the Brampton City Hall. It's a matter of joy that Friends of Gujarat are following this tradition for the last 5 years consecutively.
I would also like to thank the city of Brampton, especially the dynamic mayor, His Worship Patrick Brown, a true friend of India, for this gesture and the proclamation of the 1st of May as Gujarat Day. Gujarat is one of the most dynamic states of India. Its contribution to India's national life has been remarkable. It has given us great leaders like Mahatma Gandhi, Sardar Vallabhai Patel, and of course our Prime Minister, Shri Narendra Modi. The vibrant culture of Gujarat is reflected in Gujarati food such as Dhokla, Phaphra or Shrikhand, its art such as Dandiya or Garba, and the richness of Gujarati fabrics such as Patola. Gujarati life is a testament to the rich taste and strong rootedness to the land. Gujarat is also known for its enterprising and business-savvy people and is now one of the leading industrial and business destinations in India. The Gujaratis have always been intrepid travelers and have taken the culture of India far and wide, whether it is East Africa or now increasingly in North America. I had the opportunity to see the dynamism of the state recently at a vibrant Gujarat summit where the world descends every 2 years to do business. Now we have the Gift City, another innovation, the Gujarat International Finance Tech City, which is becoming an international financial services center of great repute. The Gujarati community in Canada, especially in the Greater Toronto Area, is very well integrated and has become part of Canadian life. It is said that outside of Gujarat, apart from the eastern coast of the US, Toronto has the highest concentration of Patels in the world. The Gujarati community in Canada has made its name in a range of fields, whether it is business, where some of the leading Canadian entrepreneurs and real estate owners are from Gujarat, or in public service, where even Canada's High Commissioner to India is a Patel. Yet the community retains its Indianness and proudly cherishes its links with India. Let me take this opportunity to congratulate the office bearers and members of the Friends of Gujarat Brampton and commend all those who have worked hard to put together this event. I would urge the Friends of Gujarat to continue the tradition of great work that they have been doing all these past years. Thank you. Namaskar. Happy Gujarat Day. I'm Ruby Sahota, your Federal Member of Parliament for the riding of Brampton North. Congratulations to the Friends of Gujarat for putting together their fifth annual Gujarat Day celebration. I know I'm going to have just as wonderful of a time as I have in previous years. Thank you for sharing the wonderful art, culture, dance, music with all of us, and especially the cuisine as well. I want to also thank the Friends of Gujarat for all the wonderful work they have done through this pandemic. They have helped many in need, whether it was through their Meals on Wheels program for seniors or Grooming on Wheels, and also all the wonderful workshops that they've put together for meditation and physical well-being. I really thank you for your contribution through this pandemic. And I want to also thank the Gujarati community at large as well. You have made this country, through your contributions, a more vibrant and a more dynamic place. But I also want to say that I know that this has been a really tough year for many people here in Canada, and especially through our connections to India and our close ties. I know many of you have friends and family that you're probably extremely worried about, just as I am as well. Know that we are thinking of you. The government of Canada truly believes that globally we are all in this pandemic together, and no one country can defeat COVID-19 without bringing us all along the way. And so we're contributing $10 million from Red Cross Canada to the Red Cross of India to help in relief efforts there. And there's continued conversations happening as to how we could provide the needed medical equipment in the country. I'd also like to encourage you to donate to charities that are doing some great work. Health workers there really do need our assistance. So please donate whatever you can. I really hope that things do turn around there. And of course, in order for things to turn around here at home, once again,
be very cautious, continue to follow the public health guidelines and get vaccinated when it is your turn. We need to all promote this messaging. We need to make sure our friends and family, those that may need assistance in booking their appointments for vaccinations, you provide them the help that they need. So please make sure to check in on your friends and family, encourage them to get vaccinated when it's their turn. And hopefully we'll all be able to celebrate together next year when we beat COVID-19 together. I hope you all have a wonderful celebration today and take care, stay safe. Hello everyone, I'm Sanya Siddhil, your Federal Member of Parliament from Brampton South. I would like to thank your organizations, Friends of Gujarat, for showing great resilience during this pandemic and helping the community through initiatives like Fresh Meals on Wheels and Grooming on Wheels for vulnerable seniors. Happy Gujarat Statehood Day to all the Gujarati Canadians here in Brampton South and across Canada. Hello, Brampton. It is my pleasure to proclaim May 1st as Gujarat Day in the city of Brampton. It was on this day in 1960 that Gujarat was founded as a state. Although we know this area dates back to ancient history, let's celebrate the glory, greatness, and grace of the people of Gujarat. Canada is home to over 300,000 Gujaratis. I am so honored that we have this large and growing Gujarati diaspora in Brampton. Now, due to COVID-19, we can't gather together like we normally do at City Hall to celebrate Gujarat Day, to celebrate amongst all our fellow Gujus about why Brampton is a great place to celebrate the Gujarati heritage. But I wanted to use this opportunity to virtually pay my appreciation to the Gujarati community here in Brampton and to everyone involved in hosting this virtual event, Akhil, Pathik, Don, everyone involved in the organization. Thank you so much for creating this virtual platform to celebrate Gujarat Day. Hello everyone, Game Show, Namaste. This is MPP Amarjot Sandhu representing the riding of Brampton West. I would like to thank Friends of Gujarat for arranging this wonderful virtual Gujarat Day celebrations. It is incredible to see the way Friends of Gujarat keeps the community engaged by organizing wide range of programs, be it Gujarat Day celebration, Brampton Navratri Festival, food drive for the food banks, or hot meals on wheels program, or grooming on wheels for seniors. I thank you all for joining us today and virtually celebrating the Gujarat Day celebrations. I would also like to request everyone eligible to book a vaccine appointment and get vaccinated. Please remember, the best vaccine for you is the one available to you. Hi everyone, Kem Chow. Namaste, Jai Shri Krishna, Jai Janendra. This is Deepak Anand, your member of Provincial Parliament from Mississauga, Malta. I would like to wish everyone in Ontario and across the globe a happy Gujarat Day. Jai Jai Garvi Gujarat, Vande Bharat. The Gujarati community in our province plays a vital role in strengthening the social, cultural, and economic fabric of our province. Thank you to the entire team of Friends of Gujarat for organizing the 5th annual Gujarat Day celebration and continue to bring communities together during COVID-19. Throughout the pandemic, the Friends of Gujarat have organized a wide range of programs to support the community, including virtual celebration, Navratri Festival, the Hot Meals on the Wheels program, and Grooming on Wheels for our seniors. To everyone joining today's celebration, I want to say thank you for those who have got the vaccine. But those who have not received the vaccine, aap sabse nivedan hai, jaldi se jaldi apni vaccine lagwaiye. अगर आपको किसी तरह की कोई मदद चाहिए तो आप हमारे ऑफिस में कॉल कर सकते हैं. हमारा ऑफिस का फोन नंबर है 905-696-0367. We all need to come together and we need to fight against this COVID-19. एक ही सिंपल सा मेरा मैसेज है, भाई चढ़ाओ अने रसी भुकाओ. Thank you so much for giving me this opportunity. I have visited Gujarat once and I really enjoyed it. I went to Bhavnagar, Ahmedabad and Gandhinagar. And I'm looking forward
to going back again and refreshing my memories and visiting many more places and to learn more. Happy Gujarat Day. Well, વાત જ્યારે ક્રિકેટની આવે ત્યારે ઇન્ડિયામાં આપણને કેટલાય ઘર એવા મળશે કે જ્યાં ક્રિકેટના નામ પર ઝઘડા પણ થાય અને ક્રિકેટના નામ પર ચીચિયારીઓથી ભરેલું એક ઘર પણ જોવા મળે. જ્યારે વર્લ્ડ કપ હોય, એક સિક્સ બાકી હોય અને જ્યારે એક સિક્સ વાગે ત્યારે આહા નાચતા ઝૂમતા લોકો જોવા મળે. પરંતુ આવું એટલા માટે થાય કારણ કે આપણને ખૂબ જ લગાવ છે ક્રિકેટની સાથે. પણ વાત જ્યારે કેનેડાની આવે, વેધર કન્ડિશન્સના લીધે કેટલાય મહિનાઓ સુધી કદાચ આઉટડોર ક્રિકેટ ના થઈ શકે અને તેના જ માટે કેનેડાની અંદર કદાચ એટલો બધો પ્રોગ્રેસ જોવા ના મળે. પરંતુ હવે યંગ ટીમ તેમાં ભાગ લઈ રહી છે, જીતી પણ રહી છે અને નેશનલ ટીમ પણ આગળ જઈને કેટકેટલી સફળતાઓ લે તેના પ્લાનિંગ થઈ રહ્યા છે. અંડર 19 માં તેનું ડેબ્યુ, લિસ્ટ એ ટીમમાં પણ તેનું ડેબ્યુ અને ત્યારબાદ હવે કેનેડાની T20 જે ગ્લોબલ T20 કેનેડા ચાલી રહી છે તેમાં પણ વેનકુવર નાઇટ્સમાં તેઓ સિલેક્ટ થયા અને કેનેડાની જે નેશનલ ટીમ છે તેના T20 કેપ નંબર 51 આજે યંગ અચીવર મેલના આપણા વિજેતા છે. તો આવો ત્યારે આવા કેનેડિયન સુપરસ્ટાર ઇન ક્રિકેટ બોલાવીએ યંગ ગુજરાતી યંગ અચીવર મેલ એવોર્ડ વિજેતા હર્ષ ઠાકર. યંગ અચીવર મેલ એવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ એમપી સોનિયા સિંધુ એન્ડ ગુજરાત અબ્રોડના તંત્રી અને લેખક શિલ્પેશ પરેખ. I would like to congratulate Mr. Harsh Thakkar for getting selected in the Young Achiever Male category in the Under-19 Canadian cricket team. Keep up the good work. Thank you, MP Sonia Sidhu and Shilpesh Parikh for presenting me this award. Thank you, Friends of Gujarat Fog, for recognizing my hard work and rewarding me with this trophy. Friends of Gujarat, Tamiloko je ગુજરાતી કમ્યુનિટી માટે કરો છો, ઇટ્સ વેરી કમેન્ડેબલ ઇન કેનેડા એન્ડ એઝ અ ગુજરાતી વર ઓલ વેરી પ્રાઉડ ઓફ ઇટ. માય મેસેજ ટુ યંગસ્ટર્સ વોચિંગ ધીસ ઇઝ દેટ તમે ગમે તે જ્યારે બી ક્રિકેટ રમવાનું ટ્રાય કરતા હો ઓર એનીથિંગ ઇન લાઈફ, યુ ઓલવેઝ હેવ હાર્ડશિપ્સ જ્યાં તમે ટીમમાં પિક નહીં થાઓ કે સમથિંગ વિલ નોટ ગો રાઇટ. ઇન ધોઝ ટાઈમ્સ જસ્ટ ટ્રાય ટુ ફોકસ ઓન ધ પોઝિટિવ્સ એન્ડ લર્ન ફ્રોમ ધોઝ ટાઈમ્સ રાધર ધેન ગેટ ડિસ્કરેજ and quit the game or quit anything in life. At the end of the day, you will always be remembered for your successes and not your failures. So thank you again, Friends of Gujarat. Thank you. And hopefully this is just the start of a journey for me. Well, ladies and gentlemen, now it's time to announce our Young Achiever Female Award. દુનિયા માં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ખૂબ જ ઓછા હોય તેની વેલ્યુ હંમેશા વધારે થાય, ચાહે તે વાત ડાયમંડ ની હોય કે પછી ડોક્ટર, એન્જિનિયર કે કોઈ આર્ટિસ્ટ નહીં. જો હું તમને એમ કહું કે એક હન્સમેન પ્રોગ્રામ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટની અંદર માત્ર ને માત્ર 45 સ્ટુડન્ટ્સ વર્લ્ડ વાઇડ સિલેક્ટ થાય છે અને તેમાંથી એક આપણી કેનેડિયન ગુજરાતી છે, તો બને ને ભાઈ યંગ અચીવર ફિમેલ એવોર્ડની વિજેતા. આ ઉપરાંત નેશનલ યુથ એન્ડ એક્શન એડવાઇઝરી કમિટીની અંદર કે જેઓ મેમ્બર પણ છે, જે કમિટીની અંદર માત્ર ને માત્ર ફક્ત 10 વ્યક્તિ છે અને એમાંથી સૌથી યંગ મેમ્બર આપણી આજની વિજેતા છે, જેઓ યંગ પીપલના ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ પર હ્યુમન રાઇટ્સ રિપ્રેઝેન્ટ કરે છે. તો વધારે સમય ન લેતા આવો બોલાવીએ યંગ અચીવર ફિમેલ એવોર્ડની વિજેતા શ્રી આશા. અને યંગ અચીવર ફિમેલ એવોર્ડને રિપ્રેઝેન્ટ કરવા માટે કે એવા વ્યક્તિને એક એવા ઇલેક્ટેડ ઓફિશિયલ્સને બોલાવવા જઈ રહ્યા છે કે જેમણે આ દિવસે ગુજરાત ડેને પ્રોક્લેમ કરવા માટે બ્રેમ્પટન સિટીમાં હંમેશા આપણી મદદ કરી છે. તો બોલાવીએ માર્ટિન મેડેરોસ અને એફઓજી તરફથી જય સોલંકી. જય શ્રી કૃષ્ણ. I'm Martin Medeiros, Regional Counselor for Wards 3 and 4. I would like to begin by wishing you a happy Gujarat Day. Well, over the last few years, on May 1st, the Friends of Gujarat and I have hosted flag raisings and celebrations at City Hall for Gujarat Day. This year, celebrations will differ due to the COVID-19 pandemic. I encourage you to celebrate virtually with friends and family and practice social distancing. In lieu of a large celebration, the Friends of Gujarat have organized a food drive that will support our local food banks across the GTA, including food banks right here in Brampton. I would like to thank my good friend Akhil Shah and the Gujarati community for organizing the food drive.
I encourage you to contribute with your means and support this cause on Gujarat Day. Please contact my office at 905-874-2634 or email me at martin.maderos@brampton.ca for details. Thank you. Greetings of the day, everyone. Myself, Jay Solanki. I'm one of the youngest team members of Friends of Gujarat since I joined from last year. I actually came from India in 2009 and I completed my electronics engineering technician from Sheridan College from Brampton. Right now I'm working as a building superintendent at the DMS Property Management in Hamilton, Ontario. Friends of Gujarat, it's a very nice community and I encourage the whole youth to join and enjoy all together. Today on this auspicious day, I thank all the elected officials for joining us today. I thank our regional councillor, Martin Medeiros, for joining us today. I congratulate Shreya Shah for being nominated as a Young Achievement Female Award. All the achievements come from hard work, lots of motivation and inspiration. So I congratulate Shreya Shah again for the achievement. Thank you everyone. Thank you so much. Salamat. Hello everybody, my name is Shreya Shah. I'm an incoming freshman at the University of Pennsylvania for a specialized dual degree program between the Wharton School of Business and an international relations degree in the College of Arts and Sciences. First off, I would like to thank Regional Councillor Martin Medeiros, Mr. Jay Solanki, and the Friends of Gujarat organization for this award. I am incredibly grateful to be awarded the Young Female Achiever Award by FOG, an organization that has done so much to empower the Gujarati community within Canada and provide a mechanism for Gujarati youth like myself to not only connect with their heritage, both culturally and socially, but also find meaningful ways to give back to their community. For me, human rights activism has always played an integral role in my life. Despite reading novels in my childhood centered around gender inequality, race, socioeconomic poverty, I never questioned how I could change the norms that I interacted with on a daily basis. At about 12 years old, I began to search for opportunities to use the resources that I was blessed with to achieve that goal. And in each experience that I had, it shaped the way that I go about the world with a heightened sense of awareness. In delivering a TEDx talk on ableism and the privilege of movement, the idea of unwavering empathy towards others was reinforced. When I worked with the Global Labor Justice Institute in the United States to create a documentary on the human rights implications of fast fashion, as well as a global database of human rights violations against migrants during COVID-19, I was able to see firsthand the benefits of approaching things with compassion instead of cruelty. And in the past 5 years working at Amnesty International, and recently as one of 10 youth appointed to the Amnesty International Canada National Youth Action Advisory Committee, I'm able to see that society can truly only be democratic when the most vulnerable of the group hold the same civil protections as the most powerful. But perhaps the most important lesson I learned from all of those experiences was that no matter how young you are, your voice is just as powerful. In each of those experiences, I was always the youngest one there. But that in itself is an opportunity. An opportunity to change the way things have traditionally been done. An opportunity to bring in innovative, unprecedented, and newfound ideas. As both Canadian and global youth, I find that we have an obligation to uphold the fundamental rights for all. Because no matter what race, religion, gender, socioeconomic status you come from, these fundamental rights stem by virtue of our humanity. And to the adults who find themselves in spaces with such young leaders, I urge you to listen, to create spaces for youth to provide their experiences and insight. There's always a way to better how we approach global issues. And by not giving youth the chance to share their ideas, we lose endless possibilities. Again, I would like to say thank you to the Friends of Gujarat for this award. I truly am humbled and grateful to receive the Youth Excellence Award. It is with this that I was able to share my experiences with you and to hopefully encourage you to begin with your own, to dissent against social injustice, to listen and learn from one another, and to always work towards a purpose that is greater than any one individual. Thank you.
Socialist and Humanitarian Jai. Ontario Hostelry Institute Top 30 Under 30 Award na teo vijeta raha chhe. Teo wine professional chhe. Auprant social level par ghana bada non-profit organization teo chalave pan chhe ane ghani badi jigya par teo help pan kare chhe. Kela karano sar teo aaje teo video thaki apna sudhi na jodai shakya. Parantu aava vijeta ne chokkas birdavo. Aavo tyare Socialist and Humanitarian Jam na award vijeta આશ શ્રોફને બિરદાવ્યા. સોશિયાલિસ્ટ એન્ડ હ્યુમેનિટેરિયન જેમ અવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ એમપીપી દીપક આનંદ અને અંજની સુરેલિયા. I would like to congratulate Arshab Shroff for receiving the Friends of Gujarat Excellence Award for the Socialist and Humanitarian Gem. Thank you for your dedicated service and contribution to support communities in Ontario as a business professional and a community leader. When you give to the community, you get more from the community. I want to encourage everyone to participate and do more as a volunteer. Congratulations again, Arshab Shroff. Thank you for your service. Our special thanks to Mr. Deepak Anand, MPP for Mississauga Malton, for presenting the award to nominee. We truly appreciate your support. Today, I have the honor of congratulating Arshab Shroff for winning the Socialist and Humanitarian Gem Award, an outstanding achievement. Friends of Gujarat wishes you many years of success. Congratulations, Arshab. To all the elected officials that have joined us today, I would like to thank you for taking your precious time to support us. Grazie. Well, dosto, have samay chhe Women Empowerment Award. Ek evi actress model ke jene master to York University ma kariyu. પરંતુ અત્યારે તેના એક્ટિંગ ફિલ્મના ડ્રીમ્સ પૂરા કરી રહી છે ઇન્ડિયાની અંદર. 2016 ની અંદર તેલુગુ ફિલ્મથી શરૂઆત કરીને ત્યારબાદ પાછું વળીને નથી જોયું. 2017 ની અંદર ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, 2018 ની અંદર ઓક્સિજન, ત્યારબાદ 2020 ની અંદર લવલી લવ સ્ટોરીઝ, ખૂબ જ સુપર ડુપર હિટ મૂવીઝ આપ્યા પછી અત્યારે ખૂણે ખૂણે તેના એક્ટિંગના તો વખાણ થઈ જ રહ્યા છે. પણ તેની સાથે આપણને સૌને તેના ગુજરાતી હોવા પર ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. અને તેવી જ આ વ્યક્તિત્વ એક્ટ્રેસ મોડલ વ્યોમાનંદીને વિમેન એમ્પાવરમેન્ટનો અવોર્ડ જાય છે. આ ઉપરાંત તેઓ જીફા અવોર્ડ પણ જીતી ચૂક્યા છે. તો આવો ત્યારે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ વ્યોમાનંદી, વિનર ઓફ વિમેન એમ્પાવરમેન્ટ અવોર્ડ. વિમેન એમ્પાવરમેન્ટ અવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ એમપી મનિંદર સિદ્ધુ અને ટ્રેઝરર ઓફ FOG હેમનિશ દેસાઈ. Please welcome them on the stage. Hi everyone, it's MP Maninder Sidhu, Federal Member of Parliament for Brampton East. Happy Gujarat Day to the Gujarati community here in Brampton. I would also like to extend my thanks to Akhil Shah for the invitation to share my greetings with you today. I know that the community has really come together to support each other through what has been a very challenging year. Please keep up those terrific efforts and ensure you are following all public health guidelines to keep everyone safe. I would also like to remind you to get vaccinated when your turn is up. Once again, I would like to wish everyone celebrating a very happy Gujarat Day. Thank you. Congratulations to Vyomanandi for winning FOG Women Empowerment Award. Hi, Hucho Vyomanandi, and from the bottom of my heart, I would like to thank Friends of Gujarat for recognizing me and giving me the Women Empowerment Award. I would specially like to mention Maninder Sidhu, Himnish Desai and Mr. Akhil Shah for giving me this honor. It means a lot to me to receive this from them because they're doing such great work to help people in our community in these difficult times of COVID. Also, they always recognize local talents, international talents, and give them a push to go after their goals and achieve them. And for the youth of our community, I would just like to tell them that if you are someone who wishes to make it big in life and go after your goals, then just keep going, believe in yourself, and learn to recognize your flaws so that you can work on them and make yourself better. So yeah, don't lose hope. Gujarati in public service excellence. Public servant banvu kyare easy nahi hota. Karan ke alag alag jatna loko, alag alag માઇન્ડસેટ ધરાવતા લોકોને તમારે સર્વ કરવાના હોય છે. અને તેની સાથે જ જ્યારે ઓનલી ગુજરાતી ઇલેક્ટેડ ઓફિશિયલ હોય ત્યારે ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી જાય છે. કારણ કે ઇલેક્શન થકી અલગ અલગ એરિયાની અંદર તમારે ફરીને આમના મત જીતવાના હોય છે અને ત્યારબાદ તમે ઇલેક્ટેડ ઓફિશિયલ બની શકો છો.
તો એવા ધ ઓનલી ગુજરાતી ઇલેક્ટેડ ઓફિશિયલ ફ્રોમ વોર્ડ નંબર 19 સ્કારબ્રો અને ગિલ્ડવુડ આજના પબ્લિક સર્વિસ એક્સેલન્સના વિજેતા છે. આ ઉપરાંત પબ્લિકલી ઘણા બધા કાર્યો તો કરે જ છે. આ ઉપરાંત તેઓ સ્કૂલ ટ્રસ્ટી બોર્ડની અંદર પણ રહે છે. તો વધારે સમય ન લેતા આવો બોલાવીએ પબ્લિક સર્વિસ એક્સેલન્સ એવોર્ડના વિજેતા ઝાકીર પટેલ. ને આ એવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે હું રિક્વેસ્ટ કરવા માંગીશ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ અખિલ શાહને. થેન્ક યુ જયમીન. આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ટુડે મિસ્ટર ઝાકીર પટેલ ફોર બીંગ નોમિનેટેડ ગુજરાતી ઇન પબ્લિક સર્વિસ એક્સેલન્સ. Zakir Patel is first Gujarati elected school board trustee for Ward 19, Scarborough and Gilwood. Congratulations, Zakir Patel. Hello, good afternoon. Kem Cho. I'm Zakir Patel, Toronto District School Board trustee for Ward 19, Scarborough, Gilwood. Today, I'm grateful to receive the Gujarati in Public Service Excellence Award. I would like to thank Pathik Bhai Shukla, Don Patel, and board members of Friends of Gujarat for recognizing me. I'm a proud Canadian Indian community member, and I believe we have a terrific community here in Toronto and across the GTA who does incredible work in supporting one another and all Canadians. I'm proud to be the first Canadian Gujarati to be elected to Toronto District School Board as a trustee in 2018 municipal election. Last year, I was recognized by Scarborough Mirror as an urban hero for my heroic work during the pandemic, helping international students, community members, senior citizens, vulnerable citizens. I know it has been a challenging year for everyone, but the work has to be carried on. The humanitarian work should not be stopped. I want to particularly recognize the humanitarian work of FOG here in GTA, especially the Peel region. You guys are doing a tremendous work. This humanitarian work should continue, shall continue. I assure you, FOG, whenever you need me, I'll be there for you. I'm a phone call away. The pandemic has caused a lot of disturbance, and we are concerned about the safety and well-being of community members here in Canada and, of course, back home in India. Thank you again for this recognition. I'm honored to receive it. Thank you, friends of Gujarat, for this incredible recognition. Hoon Zakir Patel, Toronto District School Board, no trustee. Khub khushi ni lagri anubhavu chu. Hoon khub khub avari chu Pathik Bhai Shukla no, Don Patel no, temni team no, ke temne mane award mate nominate kariyo. આ એક એવોર્ડ છે અને એવોર્ડ એ તમારા કાર્યો કમ્યુનિટી માટે કરો છો તેનું એક બહુ મોટું ઇનામ છે. ગુજરાતી કમ્યુનિટી મેમ્બર્સને મારી એક રિક્વેસ્ટ છે કે વોલ્યુન્ટિયર કામ એક એવું કામ છે કે જેમાં તમે જાતે ખુશી અનુભવો છો. આજે આપણી પાસે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત એક એવું પ્લેટફોર્મ છે, એક એવું માનવતા કાર્યો કરવાવાળું પ્લેટફોર્મ છે કે આપણે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, એક કલાક અઠવાડિયામાં પણ આપીએ ને તો એની ખુશી તમને એટલી મળશે કે જેનો કોઈ તોલમાપ નથી. પતિકભાઈ, ડોનભાઈએ આપણને એક પ્લેટફોર્મ આપેલો છે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના નામે, તો આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. તેમને આ કામમાં સહકાર આપવો જોઈએ. જેટલો પણ સહકાર આપણાથી બને, એ જોઈએ તો ટાઈમ હોય, ગાડી હોય, કેશ હોય, કેમ કે આ માનવતાનું કામ એક એવું છે ને કે જેમાં કોઈ જાત, કોઈ ધર્મ, કોઈ ભેદ, કોઈ ભાવ નથી. તો આપણે એકબીજા મળીએ, આપણે બધા ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતી છે. હું ખૂબ ખૂબ ખુશી અનુભવું છું કે એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં ગુજરાતીઓ એક પ્લેટફોર્મ પર આવી શકે છે. અને આ પ્લેટફોર્મ આપણા માટે ઘણું ઘણું ઇમ્પોર્ટન્ટ છે, આપણા ફ્યુચર જનરેશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એકવાર હું ફરી હૃદયપૂર્વક ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતનો આભાર માનું છું કે તેમણે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો. આવા માનવતાના કાર્યો ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કરતા રહેશે એવી મારી
હૃદયપૂર્વક ઈચ્છા છે કે આ કામ કદી બંધ ના થાય. મારી જ્યારે પણ જરૂરત પડશે હું એક ફોન કોલ દૂર છું. મને યાદ કરી લેજો ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત, હું પોતે પણ એક ગુજરાતી છું. સુરતમાં પેદા થયો, સુરતમાં મોટો થયો, 19 વર્ષની ઉંમરમાં કેનેડામાં આવ્યો ને કેનેડાએ મને ઘણું આપ્યું છે, ગુજરાતી સમાજે મને ઘણું આપ્યું છે, એનો હું ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત, કીપ ડુઈંગ ધ ગુડ વર્ક, કીપ મૂવિંગ ફોરવર્ડ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ગુજરાતી કમ્યુનિટી ઇઝ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ ફોર રેકગ્નાઇઝિંગ મી. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. સોશિયલ મીડિયાના જમાનાની અંદર ઇન્ફ્લુઅન્સર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. દરેક જગ્યા પર આપણને અલગ અલગ જાતના ઇન્ફ્લુઅન્સર્સ જોવા મળે, કેટલાક સારા કેટલાક ખરાબ. પણ વિમેન ઓફ ઇન્ફ્લુઅન્સનો અવોર્ડ એક એવા વ્યક્તિત્વને જાય છે કે જેમના અચીવમેન્ટ્સની જો વાત કરીશ તો આખો દિવસ નીકળી જશે અને કદાચ મારે પણ તેના માટે વાંચવું પડશે. શું શું અચીવ કર્યું છે તમને, આવો જણાવું તમને. સૌથી પહેલા તો તેઓ એસ્ટ્રોફિઝિસ્ટ છે, સાયન્સ કમ્યુનિકેટર છે, સ્ટેમ એજ્યુકેશન રિસર્ચર્સ બેઝડ ઇન લંડન, આ ઉપરાંત એજ્યુકેશનલ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ એટ ઇન્સ્ટિટ્યૂટ ફોર અર્થ એન્ડ સ્પેસ એક્સપ્લોરેશન એટ વેસ્ટર્ન યુનિવર્સિટી. વેસ્ટર્ન યુનિવર્સિટીની અંદર મારા જાણની અંદર જો કોઈ એકમાત્ર ગુજરાતી કામ કરતું હોય તો આ એ વ્યક્તિ છે. આ ઉપરાંત 2018ની અંદર ખૂબ જ મસ્ત વસ્તુ તેમણે અચીવ કરી છે. શી હેઝ ફાઉન્ડેડ, કો-ફાઉન્ડેડ ઇનફેક્ટ, વિમેન ઓફ કલર ઇન સ્ટેમ. સ્ટેમ શું છે? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ, મેથેમેટિક્સ, મેડિસિન ઇન કેનેડા 2018ની અંદર. છેલ્લા 9-10 વર્ષથી આઉટરીચના અને કમ્યુનિકેશનમાં તેઓ લીડ કરી રહ્યા છે વેસ્ટર્ન યુનિવર્સિટીની અંદર. અને અત્યારે કેનેડિયન સ્પેસ એજન્સીમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. વિમેન ઓફ ઇન્ફ્લુઅન્સનો અવોર્ડ ચોક્કસ આ નામ સિવાય કોઈને પણ અનાઉન્સ ન થઈ શકે. આટલા અચીવમેન્ટ પછી જ્યારે તેમનું નામ અનાઉન્સ થાય ત્યારે ભાઈ આપને સૌને રિક્વેસ્ટ છે કે જલ્દીથી કમેન્ટ બોક્સમાં તેમના નામ પર તાળીઓ જરૂરથી મોકલજો. અવોર્ડના વિજેતા છે વિમેન ઓફ ઇન્ફ્લુઅન્સના ડોક્ટર પાર્શ્વતી પટેલ. વિમેન ઓફ ઇન્ફ્લુઅન્સના અવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ એમપીપી અમરજોત સંધુ અને એફઓજી કેનેડાના વાઇસ પ્રેસિડેન્ટ પ્રતિક શાહ. લેટ મી ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ કોંગ્રેચ્યુલેટ પ્રશાંતિ પટેલ, એન એસ્ટ્રોફિઝિસિસ્ટ એન્ડ અ સાયન્સ કમ્યુનિકેટર, ફોર હર નોમિનેશન ટુ ધ ફોગ એક્સિલન્સ અવોર્ડ ફોર વુમન ઓફ ઇન્ફ્લુઅન્સ. શી હેઝ બીન રેકોગ્નાઇઝ ફોર બીંગ એન એસ્ટ્રોનોમર એટ ધ કેનેડિયન સ્પેસ એજન્સી. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન to Prashati Patel for her wonderful work. The award for Women of Influence goes to Prashati Patel. Thank you and congratulations, Prashati, for your remarkable achievements. Thank you, MPP Amarjot Sandhu, Mr. Pratik Shah, and Friends of Gujarat for this award. I've been enjoying and following Friends of Gujarat for a very long time, and I've always loved their initiatives, especially the FOG Canada Cares, an initiative that brings things to people who are in need. And in such a time in the last 1 year we have had, it is timely. When I came here in 2006, હું એક ડ્રીમ લઈને આવી હતી. મેં એવું વિચાર્યું હતું કે હું એસ્ટ્રોનોમર બનીશ. મેં એ ડ્રીમ કમ્પ્લીટ કર્યો બેચલર્સ, માસ્ટર્સ, PhD અને એવા યુનિક ફિલ્ડમાં જે આપણે યુનો જનરલી ગુજરાતી કમ્યુનિટીમાં સાંભળ્યું ના હોય કે કોઈ ખગોળશાસ્ત્રી બનશે. સો ઇન ડુઈંગ ઇટ ઇન અ યુનિક ફિલ્ડ આઈ રિયલાઇઝ કે મારું પેશન હતું કે હું લોકોને પેશનેટ બનાવું, એ લોકોના પેશન હશે, એસ્પેશલી ઇફ ઇટ્સ સ્પેસ. સો ઇન્સ્પાયરિંગ ધેમ ટુ લુક એટ વોટ ધેર પેશન ઇઝ એન્ડ ટેક દેટ ફોરવર્ડ. એન્ડ એસ્પેશલી મને કિડ્સ જોડે વર્ક કરવાનું બહુ જ ગમે છે, બીકોઝ કિડ્સ આર લાઈક ધોઝ ક્યુરિયસ સ્પંજીસ જે બહુ જ બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય, બહુ જ બધા ક્વેશ્ચન્સ હોય. અને આઈ એમ સો ઓનર્ડ કે આઈ હેવ હેડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક વિથ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ ઇન માય પોઝિશન. યુ નો, રિસર્ચ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળ્યું અહીંયા કેનેડામાં, પ્રેઝેન્ટ કરવાનો US એન્ડ અક્રોસ ધ વર્લ્ડ, ઇવન ઇન ઇન્ડિયા. અને વન થિંગ આઈ થિંક વોઝ કોન્સ્ટન્ટ, last 1 year ma apde we have faced so many difficulties, and I think there is one thing that has always been constant, which is
If you want to succeed, there are a few things that I feel that what was helpful to me and might be helpful to other people. The first thing is family. Family and friends no support na hoy, to kay na thay. So, you know, making sure to support your family members, people who are really passionate about something and they want to do it. Second thing, hard work. Hard work wana kasu na malay. So, when I came here the first, you know, 10 years, jarong panti thi. So much hard work, very difficult situations that I had to deal with, but I overcame. And that was because the third thing that I would say is to have passion. And I said passion quite a few times because passion is the one that you have to do, you know, you have to do it. And hard work helps it forward. And if friends and family no support, you can always do it. So once again, AFOG Canada, thank you so much. અને હવે આ સમય છે લાઇફ ટાઈમ અચીવમેન્ટ ઇન બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ. એક એવું વ્યક્તિત્વ કે જેમણે ઘણા બધા ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે. 1984માં તેઓ કેનેડામાં આવ્યા, 1991ની અંદર રિયલ એસ્ટેટનું લાયસન્સ લીધું અને આજની તારીખમાં તેમના જે અચીવમેન્ટ છે તે દરેકે દરેક ખૂણે વાહવાહી બટોરી રહ્યા છે. અને શેના માટે ભાઈ, શેના માટે હું આટલા બધા વખાણ શેના માટે કરી રહ્યો છું? હું કેટલાક નંબર્સ આપની સાથે શેર કરીશ, તે જાણતા તમને પણ નવાઈ લાગશે કે હે ખરેખર એવરી 30 મિનિટ તેમની કંપની એક ઘરની ડીલ કરી છે. એવરી 30 મિનિટ, જસ્ટ ઇમેજિન. આપણે કદાચ અત્યારે વાત કરી રહ્યા છીએ, આ ફંક્શન એન્જોય કરી રહ્યા છે, ત્યારે પણ કેટલાય ઘરની ડીલ તેઓ કરી ચૂક્યા છે. 2500 કરતા પણ વધારે રિયલ એસ્ટેટ એજન્ટ તેમની સાથે કામ કરી રહ્યા છે. ટોરોન્ટો રિયલ એસ્ટેટ બોર્ડની અંદર ટોપ 3 કંપનીમાં છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ આવે છે અને હોમ લાઈફની સૌથી લાર્જેસ્ટ બ્રોકરેજ ઇન કેનેડા જો કોઈના નામ પર છે તો આ એવોર્ડના વિજેતાના નામ પર છે. ભાઈ આ બધું જ બતાવે છે કે આ એક ગુજરાતી એવો છે જે ખમીરવંતી તો છે જ, પણ તેની સાથે સાથે આખી લાંબી ફોજ લઈને સાથે ચાલે છે, જેઓ અલગ અલગ લોકોને પણ સફળ કરી રહ્યા છે. ત્યારે આવા વ્યક્તિત્વને ચોક્કસ બિરદાવવું જ જોઈએ. લાઇફ ટાઈમ અચીવમેન્ટ એન્ડ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ ગોઝ ટુ અજય શાહ. તો ઇન્વાઇટ કરીએ અજય શાહ. લાઇફ ટાઈમ અચીવમેન્ટ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે હું એમપી રૂબી સહોટા અને પ્રેસિડેન્ટ ઓફ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા અખિલ શાહને ઇન્વાઇટ કરવા માંગીશ. I'd like to take a moment to congratulate Mr. Ajay Shah, the owner of Home Life Miracle Realty, for the Lifetime Achievement Award in Business Excellence for the largest brokerage in North America with over 2,400 sales representatives. This is quite the achievement. Congratulations, Mr. Ajay Shah. Thank you, Jaimin. Thank you, MP Ruby Sahota. Thank you, Regional Councillor Martin Miliros, for joining us today. I would like to congratulate Mr. Ajay Shah for being nominated for FOG Lifetime Achievement Award for Business Excellence. Obrigada, thoda dhanyavaad. તો આજના મજાના અવોર્ડ વિજેતાના ફંક્શનની વચ્ચે તમે બધાએ જ ગુજરાત ડેને ચોક્કસ સેલિબ્રેટ કર્યો હશે, પરંતુ ક્લોઝિંગ રિમાર્ક્સ માટે હું ઇન્વાઇટ કરીશ એફઓજી કેનેડાના વાઇસ પ્રેસિડેન્ટ પ્રતિક્ષા. નમસ્કાર. હેલો, કેમ છો મિત્રો? માય નેમ ઇઝ પ્રતિક્ષા એન્ડ આઈ એમ વન ઓફ ધ ટીમ મેમ્બર્સ એટ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત. હોપ યુ ઓલ એન્જોય ધ ગુજરાત ડે વર્ચ્યુઅલ સેલિબ્રેશન્સ. વોટ ડીડ યુ લાઈક ધ મોસ્ટ અબાઉટ ઇટ? પ્લીઝ ડુ સેન્ડ અસ યોર સજેશન્સ on how we would improve for future events and make it more purposeful and entertaining. As you know, Friends of Gujarat has unwavering support from Gujarati community in Greater Toronto Area and entire Canada. It has now grown from a small team of volunteers to a full-fledged professionally managed organization. FOG's mission is to be an ambassador and a leader in advocating for Gujarati community in Canada. To build a strong relationship between Canada and Gujarat, fostering social, economic, and civic initiatives. As we all are continue to be in this middle of unprecedented times, FOG had to think and work outside of the box to bring community together with different activities. On cultural and volunteer fronts, FOG organized
and supported several virtual and contactless events to ensure our community is entertained, as well as getting some essential services while you stayed at home and stayed safe. Some of the highlights of these events are International Day of Yoga, Meditation for Health webinar, Financial webinar for new immigrants, Colors of Gujarat. Colors of Gujarat featured some of our famous local talents who entertained us with their silky voices and unforgettable musical experience. Navratri Festival 2020. Wow! As soon as we say Navratri, I just realized that you have made Navratri events so successful that even during pandemic, you call each one of us in the team, ask us to keep it even online or virtually, and you provided some great, fantastic ideas. Finally, we organized it and called it as Four Nights with Four Artists. These four artists are renowned Gujarati artists in their fields. Thank you to all making it more memorable and a spectacular virtual event. After that, we had a first ever virtual film festival called Toronto Gujarati Film Festival. On the volunteer front, we had Fresh Meals on Wheels for Seniors. This is a contactless meal delivery, which offers hundreds of tasty and nutritious soups, entrees, breakfast, and desserts. All products arrive fresh and warm for you to eat. We also had Grooming on Wheels for Seniors. And last but not the least, we just had a virtual food festival, first ever of its kind, food festival in Canada. And we of course look forward to organize it in person when possible. FOG would like to take this opportunity to sincerely thank High Commissioner of India for Canada, Mr. Ajay Bisaria, Consul General of India, Mrs. Apurva Srivastava, for their continued support to Friends of Gujarat to achieve its mission. Further, FOG thanks federal government, provincial and regional government supporters, MP Ruby Sahota, MP Maninder Sidhu, MP Sonia Sidhu, MPP Amarjot Sandhu, and MPP Deepak Anand, as well as Regional Councillor Mr. Martin Medeiros. A special shout out to Mr. Medeiros for championing Gujarat Day celebration since 2016. Finally, FOG expresses sincere gratitude to the Chief Minister of Gujarat, Honorable Sri Vijayabhai Rupani, for his strong commitment and support to Friends of Gujarat in fostering social, economic and civic initiatives. I request you to visit our website for all the news and learn more about Friends of Gujarat and its activities at www.fogcanada.org. Your continued support, suggestions and contributions have made Friends of Gujarat an impactful organization, and we continue to look for opportunities to serve our Gujarati community needs. I would like to close with a small request to all: book your vaccination appointments, stay safe, and keep others in community safe. Do like and subscribe FOG Canada YouTube channel to watch our programs. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા છે અને પ્રોગ્રેસ પણ કર્યો છે, પરંતુ અત્યારે ગુજરાત, ઇન્ડિયા અને વિશ્વ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આપણી જવાબદારી ફક્ત એક જ બને છે કે આપણે અને આપણે આપણા ફેમિલીનું સુરક્ષિત રહે તેનું પૂરું ધ્યાન રાખીએ. અને અમે એટલું ચોક્કસ ધ્યાન રાખીશું કે મનોરંજન તમારા સુધી પહોંચતું રહે. ગુજરાત ડે ના સેલિબ્રેશનમાં અમારા સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ઇમોજીસ અને કમેન્ટ્સથી અમને ખૂબ જ આનંદ મળ્યો. આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. અમારી સાથે જોડાયેલા રહેવા માટે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડાના યુટ્યુબ ફેસબુક પેજ પર અમારી સાથે જોડાઓ, અને તમારી પાસે કોઈ જો આઈડિયાઝ છે તો અમારી સાથે પણ શેર કરો. એન્કર જેબિન આજના દિવસે તો વિદાય લે છે,
પરંતુ ફરીથી મળીશું. ત્યાં સુધી પ્લીઝ તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ. મળાવો તમારા પરિવારને અમારા પરિવાર સાથે. વિદ્યા ફૂડ્સ લાવ્યું છે એ જ આપણા દેશનો સ્વાદ તમારી રસોઈમાં, એ જ આપની પસંદના મસાલા અને સ્વાદથી ભરપૂર ચટણીઓ જે આપની રસોઈમાં ચાર ચાંદ લગાવી દે. ઘણી બધી વેરાયટીઝ અને ઘણી બધી ફ્લેવર્સ. વિદ્યા ફૂડ્સ આપનો નવો મિત્ર રસોઈમાં, હવે આપના નજીકના ગ્રોસરી સ્ટોર્સમાં ઉપલબ્ધ. We all deserve a beautiful smile, and at Sunshine Dental Clinic, we make sure you get it. If you're looking for a family dentist in Brampton who values the needs of their patients, then you've found the right place. We offer modern, responsive, patient-focused dentistry for effective treatments with state-of-the-art technology. We provide comprehensive family dental care with a wide range of services to best suit your schedule. Book your appointment today. The sunshinedentalclinic.ca. Call 905-840-6767. Well, ladies and gentlemen, તો આ હતા ગુજરાત ડે એક્સેલન્સ એવોર્ડ 2021 ના વિજેતાઓ. આપ તમામને તહે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ હજી પણ આગળ પણ પ્રગતિ કરતા રહો તેવી જ ભગવાનને પ્રાર્થના. અને આગળના સમયની અંદર હજી આ લડાઈ પૂરી નથી થઈ આપણી કોરોનાની સામે, તો આપ સૌ કોઈ સુરક્ષિત રહો તેવી પણ ભગવાનને પ્રાર્થના. હવે સમય છે ફરીથી શ્રી સાઈરામ દવેને એન્જોય કરવાનો. ભાઈ ક્યાંય જતા નહીં, હજી તો આપણને ગુજરાત ડે ને સેલિબ્રેટ કરવાનું બાકી છે. તો જોડાયેલા રહો અને એન્જોય કરો શ્રી સાઈરામ દવેને અમારી સાથે. વાહ ભાઈ વાહ, કેનેડાના જેટલા દાલામથા ગુજરાતીઓ, એનું સન્માન, એને એવોર્ડ આપવામાં આવ્યો, એ બધાને ખૂબ ખૂબ શુભકામના. વર્ચ્યુઅલ વર્લ્ડથી અહીંયા એ રાજકોટમાં બેઠા બેઠા હું તમને બધાને વધાવું છું. વાલા તમને બધાને પોંખું છું, ટચાકિયા ફૂટ્યા હાજર નરવારી એ બધા આવતા વર્ષે. અમે બધા પાછા અતલભાઈને આખો આપણે સરસ મજાનું જ્યારે પાછું ફિલ્મ ફેર કરીએ ને, બહુ સરસ આઇકોનિક ગુજરાતી ફિલ્મોને જીવાડવાનું ટોરેન્ટોની અંદર બહુ સરસ કામ અમારો અતલભાઈ કરતો હોય, ત્યારે આવતી વખતે તો આ કોરોના બોરોનું જાય ને, કોવિડિયો જેવો ઘરભેગો થાય ને, એટલે અમે સીધા કેનેડા ભેગા થવાના. આવતા વર્ષે જલસો કરશું, ગુજરાત અને ગુજરાતીઓની વાતો કરશું, એ પ્રોમિસ અને એ હોપ છે ને આવતીકાલની, એ જ તો જીવન છે દોસ્ત આપણા બધાનું. તો ફરી ફરીને આપણી વાત ગુજરાત ઉપર અટકી હતી, ગુજરાતીઓ ઉપર અટકી હતી. એકમાત્ર એવી પ્રજા આખા વર્લ્ડની કે જે ધંધો કરી પણ જાણે અને ધંધે લગાડીએ જાણે, આ બે એબિલિટીઝ જેનામાં છે, બંને ક્ષિતિજો જેનામાં છે. હા, આપણે લાભે જોઈએ અને ભેગું શુભે જોઈએ, ખાલી લાભથી ન હોય સાથે શુભ પણ જોઈએ. તમે જુઓ આપણા દરવાજા ઉપર લાભ શુભ લખેલું. આ ગુજરાતી પ્રજા એકમાત્ર વિશ્વની એવી પ્રજા જે ઢીલી બ્રેડને કડક કરે અને કડક ટોસ્ટને ઢીલા કરે. વિશ્વમાં તમને ક્યાંય આવી પ્રજા નહીં મળે. ઢીલી બ્રેડ હોય એને કડક કરે, ઠસકા ડાકો, યાર પછી કડક ટોસ હોય ને એને ચામાં બોળશે, અને પછી એકવાર બોળશે તો એને હક નહીં વળે એટલે બીજી વાર ટોસને બોળશે, અને પછી ત્રીજી વાર બોળશે ને એટલે ટપ કરતો અડધો ટોસ ચામાં પડી જશે, અને પછી ચમચીથી એનો ભૂકો ખાશે. આ હા હા, આને ગીતામાં મોહ કીધો છે એકચ્યુઅલી, જે આ કરીએ છીએ ને આપણે. આ હા, તમે આઈસ્ક્રીમ ખાતા ખાતા નીચે જે હાથ રાખો છો ને એને લોભ કીધો છે ગીતા. હવે બે ટીપા પડી જાય તો શું વાંધો છે, તને આઈસ્ક્રીમ ગુલ્ફી ખાડો. અને કોકને જોતી વખતે ક્યારેક ઘણીવાર રેપરનો આઈસ્ક્રીમનો ઘા થઈ જાય અને રેપર હાથમાં રહી જાય ને, આને ગીતામાં પ્રેમ કીધો છે. બહુ હળવાશ સાથે યાદ કરાવું તમને કે ગુજરાતી પ્રજા છે ને વિશ્વમાં ક્યાંય આવી પ્રજા તમને જોવા જ નહીં મળે. આ પ્રજા દુનિયામાં એક એવો દરિયો નથી કે જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી કે જેમાં ગુજરાત નથી. જ્યાં જ્યાં વસે ગુજરાત, આપણો ખબરદાર કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મોબાઈલની શોધ ભલે ગમે એણે કરી હોય, પણ મોબાઈલમાં મિસ કોલની શોધ તો ગુજરાતી જ કરી છે. કારણ કે મિસ કોલ અમુક તો એવા છે ને, મિસ કોલ એ હાલા હા, અને લખી લેજો 10 વર્ષ જશે ને એટલે ફોનમાં ટેકનોલોજી એટલી બધી આગળ આવી જવાની છે કે તમારે સગાઈ માટે ક્યાંય કન્યા જોવા જવી જ નહીં પડે. આમાં આમાં એવી એપ્લિકેશન આવશે કે તમે ફોન કરશો ને એ ભેગા સામેથી કન્યા પોતે કરશે કે નમસ્કાર, જો તમે મારું માગું નાખવા માગતા હોય તો મોબાઈલમાં 1 દબાવો, જો તમે મારા પપ્પા સાથે વાત કરવા માગતા હોય તો મોબાઈલમાં 2 દબાવો, જો તમે મારા મમ્મી સાથે વાત કરવા માગતા હોય તો મોબાઈલમાં 3 દબાવો, જો તમે મારી પાછી આવેલી બેનનું માગું નાખવા માગતા હોય તો મોબાઈલમાં 4 દબાવો, અને જો તમે બીજી વાર લગ્ન કરવા માગતા હોય તો આગલાવાળાનું ગળું દબાવો.
આ બધી સિસ્ટમ મોબાઈલમાં મળશે ખરેખર. પણ ગુજરાતીનું ઘર દુનિયાના કોઈ પણ દેશમાં, મને તમે ટોરેન્ટોમાં લઈ જાઓ, બ્રેમ્પ્ટનમાં લઈ જાઓ, ન્યૂજર્સીમાં લઈ જાઓ, નાઇરોબીમાં લઈ જાઓ, હું ઘર જોઈને કહી દઉં, બહાર કપડાં સુકાતા હોય ને, ઘરની બહાર ગેલેરીમાં કપડાં સુકાતા હોય એટલે સમજીએ, એટલે આપણા છે. અને ગુજરાતી આપણી ઘરે મહેમાન આવે ને એટલે આપણે એ ઘરેથી પોતાનો ટુવાલ લઈને આવ્યા હોય ને તો એ આપણે ગરધણી એને એનો ટુવાલ આપ, નહીં હો તમારો ટુવાલ નહીં, અમે અમારો ટુવાલ, એમાં કોણ જાણે એને શું મજા આવે આપણને. ઓલો ઘરેથી ટુવાલ લઈને આવ્યો છે તો એને નાવા દે ને ભાઈ એના ટુવાલ, નહીં હો તમારો ટુવાલ ભલે એ ભલે રાખો, તમે અમારો ટુવાલ રાખો. અરે પણ એક આ ટુવાલનો આગ્રહ શું કામ ઘરે ઘરે કરીએ છીએ મને એ નથી સમજ. જમતી વખતે ગુજરાતીઓને ખબર પડતી જ નથી કે આ આઠમો રસનો વાટકો છે, ચોથો શિખંડનો વાટકો, જમતી વખતે ખબર જ નથી પડતી. એ જમી લે અને પછી એની ફાંદ ફૂલાય, બહુ જમાઈ ગયું હા, તે જમતી વખતે ખબર નહોતી, આખા ઘરનો રસ ખાઈ ગયો હતું, બહુ જમાઈ ગયો, બહુ જમાઈ ગયો. અને મહેમાન આપણે ત્યાં, આપણે સૌરાષ્ટ્રો મહેમાન ગતિઓનું ઘર છે, મહેમાનને મે હમા માન, વરસાદ જેવું ભગવાન જેવું માને, પણ મહેમાન ઘરે આવે અને પછી મહેમાન જેવા જાતા હોય ને એ વખત છોકરાને કીધું જોઈએ કે તારે છેલ્લે જાતા હોય ને ત્યારે છોકરાએ આવજો કાકા આવું કહેવા આવવાનું, એટલે મહેમાન ખિસ્સામાંથી 50ની કે 100ની નોટ કાઢે. આ રિવાજ છે ને આપણો સૌરાષ્ટ્રનો તો ખાસ રિવાજ, એ 50ની કે 100ની રિવાજ નોટ છોકરાને આપે ને એટલે ઘર અરે અરે ના હોય ના હોય, એક જગ્યાએ તો છોકરો કહે નહીં નહીં નહીં, એટલે પછી ગરધણી કીધું બેટા લઈ લે લઈ લે, કે ના શું 10 રૂપિયામાં લેવું, 10 રૂપિયા આપે છે પપ્પા, 10 રૂપિયાનું કશું ના આવે. ઓલા મહેમાને ખિસ્સામાંથી 100ની નોટ કાઢી, કાલે બેટા 100 રાખ, આના કરતાં હોટલમાં જમી આવ્યો ને તો 60 રૂપિયાની થાળી થાત. હા એ કે છોકરો એટલે ના પાડે છે કે 10 રૂપિયા આપે છે, બોલો લ્યો આવાય પડે. ગુજરાતીઓ તો ખરેખર એને એક ખરે ગુજરાત સ્કૂટર ચલાવતા હોય ને ત્યારે સ્પીડ બ્રેકર હોય આપણે ત્યાં, અને ઘણી જગ્યાએ સ્પીડ બ્રેકર ઘણાય તત્વો તોડી નાખ્યા હોય, વચમાંથી તોડી નાખ્યા હોય, અમારે અહીં સ્પીડ બ્રેકર એ તૂટી જાય, બોલો હા સ્પીડ બ્રેકર તૂટી જાય ને પછી એટલી જગ્યા થઈ જાય, એ હોન્ડા લઈને જતો હોય કે સ્કૂટી લઈને બેન જતા હોય ત્યારે એ તૂટી ગયેલા સ્પીડ બ્રેકરની વચ્ચેથી જે કાઢવાની જે મજા છે ને, હા એમાં એને ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ લીધો હોય એવો, સાચું હોય કે સાચું ન હોય તો કહી દે તો તાલી ન પડતા, આખો રોડમાં જતો હોય ને ભૂલ વચમાંથી કાઢશે. આ ગુજરાતી ગુજરાતીની એવી વ્યાખ્યાઓ મારા પાસે મારા સિવાય કોઈની પાસે નથી ખરેખર. સ્કૂટર હલાવતો હોય, ગાડીમાં જતો હોય અને નાનકડી દેરી જોઈ ગયો ને કે નાનકડી દે, જાણે કેમ ભગવાન દેરી ઉપર હાજરી પત્રક લઈને જ બેઠા છે, આને પગે નથી લાગ્યો, આને પાડી દો. આ એટલી બધી આસ્તિક, બધા નહીં પણ અમુક લોકો તો એટલા બધા આસ્તિક, ઘણી વાર તો ભટકાઈ જાય મારે પણ, તું યાર બધે ભગવાનને એટલું, ભગવાન છે જ બધી જગ્યાએ, અણુ અણુમાં ભગવાન બેઠો છે, ખાલી મંદિરમાં જ નથી યાર, પણ ગુજરાતી છે ને તરત જ આ વાહ જ. આ ગુજરાતી પ્રજા 1000 અને ખાધોળકી પ્રજા, મૂળ ખાધોળકી, ખાધોળકી શબ્દ આમ અસલ કાઠિયાવાડી, અને ગમે એ ફંક્શનમાં $10 ફંક્શન હોય તો જમવાનું તો આપવું જ પડે, જેવું ભલે 2 સમોસા આપો પણ આપવા તો પડે જ, પાણીપુરીની 2 પ્લેટ ખવડાવો પણ ખવડાવી તો પડે. મૂળભૂત ખાધોળકી પ્રજા દર 1.5 કલાકે અંદરનો ખાલીપો ભરવા ઉપરથી કાંઈક નાખ્યા કરે છે, એકચ્યુઅલી આમ છે. એટલે છે ને મૂળ તરબૂજ જેવી ટાલ અને માટલા જેવી ફાંદના અજોડ વારસદારો ગુજરાતીઓ સાહેબ. અને એટલે આ ગુજરાતીઓને બિરદાવવા અમે લખ્યું છે કે આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી, અમે દિલથી જીવીએ દિલથી મરીએ દિલ દઈ દઈ પરબારા, ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી, જ્યાં સાંજ સવારે ભક્તિ વાદત નાની વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા ધારા રે ગુજરાતી સૌથી નારા. છેલ્લી કડી
ગુજરાતની અમન અને શાંતિની પ્રાર્થના કરતા. મેં કીધું એ માર્ગરેટના ફાનસ જેવું કામ છે અમારા બધાનું. શબ્દના માણસો છીએ અમે, સૂરના માણસો છીએ, કલાના માણસો છીએ. ત્યારે મારા ગુજરાત જલ્દી સ્વસ્થ થાય, બધા સમગ્ર વિશ્વ સમગ્ર ભારત આ મહામારીમાંથી બહાર નીકળીએ અને પાછા જીવતા થાય, હસતા થાય એવી મંગલ પ્રાર્થના. રંજુ ગમ કી બંધ દુકાન રહે, હર ચહેરે પે મુસ્કાન રહે, મેં હસું યા ના હસું હસતા સારા હિન્દુસ્તાન રહે. અરે હવે ધર્મ કોમ ના થાય ન ભડકા, પૂરી નજર ના લાગે, પૂરી નજર ના લાગે. હવે આખી દુનિયા ઉજળ કરવા, સૌ ગુજરાતી જાગે, સૌ ગુજરાતી જાગે. આ સાઈ રામ માગે, આ સાઈ રામ માગે, નભમાં ચમકે ગુર્જર ના સિતારા. ગુજરાત છે અમારા ધાર, ગુજરાતી સૌથી જ્યાં સાંજ સવારે ભક્તિ વાદક નાનીત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ધારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ઉપર. દોસ્તો બે જ જાતિ છે, એક ગુજરાતી અને બીજી નોન ગુજરાતી, ત્રીજી કોઈ જાતિ જ મને નથી લાગતી. અને વેપારી કોઠા શું છે તો આપણા બાપની. એટલે મેં જ્યાં શરૂ કર્યું હતું કે નાના મોટા છે ભલે કજીયા અમારા ગુજરાતમાં, પણ આખા મરચાના મળે ભજીયા અમારા ગુજરાતના. અને હસતા રહેવાની ભલી તાસીર છે ગુજરાતની, હસતા રહેવાની ભલી તાસીર છે ગુજરાતની. કાંઈ નથી તો કરે ગદગદી અમારા ગુજરાત, કાંઈ નથી તો કરે ગદગદી અમારા ગુજરાતમાં. આ પ્રજા બુજદિલ નથી જેને રખોપા રામના ખરે ટાણે રાખી દે લજી અમારા ગુજરાતમાં. તો વેપારી કોઠા શું છે, આપણી આપણી આપણું વાત ડાયાપણું એ આપણી મૂડી છે દોસ્તો, આપણી હિંમત ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવાની. આપણી જે આપણો જે મૂળભૂત સ્વભાવ છે એ સ્વભાવને આપણે યાદ કરીએ, બહુ જલ્દી ગુજરાત બહાર નીકળશે આ બધામાંથી. અને એક જણે મને કીધું, મને કે તમે હિન્દી હાસ્ય કલાકારો હોય ને કે હિન્દી કવિઓ હોય ને, એ લોકો ઊભા ઊભા વાતો કરતા હોય, કવિતાઓ કરતા હોય, અને તમે ગુજરાતી કલાકાર બેઠા બેઠા શું કામ બોલો છો? મેં કીધું ગુજરાતી છીએ એટલે. આવું નહીં તો મેં કીધું કેમ બેઠા બેઠા? મેં કીધું ભાઈ ગુજરાતી છે, જ્યાં સુધી બેઠા બેઠા રૂપિયા મળતા હોય તો ઊભા હું કામ થાય? ઓડિયન્સ એમ કહે છે કે બેઠા બેઠા તમને પૈસા નહીં જ આપી, તેથી અમે ઊભા ઊભા બોલશું, અમને કાંઈ વાંધો જ નથી. પણ બેઠા બેઠા રૂપિયા મળતા હોય તો ઊભા ઊભા થોડું ઊભું થોડું થવાય પહેલાવાળા. તો આ તાસીર છે, આ આપણો આપણો જે મિજાજ છે એ મિજાજ. અને ગુજરાતી પ્રજાની મેં કીધું ને કે એની એની જે સમજણ છે ને, સાબુની એક કંપની હતી અમેરિકામાં, બહુ મોટી સાબુની કંપની, હું નામ નહીં લઉં અને ગમે એ નામ આપી દઈશ તો તમે તો માની જ લ્યો, પણ હું ખોટું નથી બોલતો એવું. એ કંપનીમાં, સાબુની કંપનીમાં એક બહુ મોટો ફોલ્ટ આવ્યો કે ભાઈ 1000 સાબુ દર એક કલાકે બહાર પડે છે સાબુ, પણ એમાં 10 જેટલા ખોખા પેકિંગમાં જાય છે. એટલે આ તો પ્રોબ્લેમ કહેવાય, 1000 સાબુએ 10 ખોખા ખાલી જાય છે અને બાકી 980 જાય છે સાબુ, પણ ખોખા ઓટોમેટિક મશીનમાં પેક થઈને 10 જાય. અને અમેરિકામાં બધા ગોટે ચડી ગયા અને 2-3 સાયન્ટિસ્ટોને બોલાવ્યો શું કરું. તો એણે $60,000 એક એવું સ્કેનર બનાવ્યું કે જે આઉટલેટ ઉપરથી પીપ 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 કરીને તરત જ ખોખું ખોટું ખલાબ ખલાસ ખાલી ખોખું હોય ને એ ડિટેક્ટ કરી લે. $60,000 ખર્ચો કર્યો પણ ફોલ્ટ પકડી પાડ્યો, ક્યાં બાત, બધે એપ્રિશિએટ કર્યું. સેમ ટુ સેમ આવો ને આવો એક ફોલ્ટ ગુજરાતની એક સાબુ બનાવવાળી કંપનીમાં પડ્યો. ખબર પડી કે 1000 સાબુ બહાર નીકળે છે પણ એમાંથી 15-20 ખોખા ખાલી જાય છે. ગુજરાતી $60,000 ખર્ચો કરે, 800-800 રૂપિયાના મોટા 3 પંખા લીધા એણે અને આઉટલેટમાં હામાં હામાં 3 પંખા રાખ્યા. અને શું થયું તો કે સાબુ નીકળશે, જે ખાલી ખોખા આવી છે એ ભર કરતા એ તો ઉડી જવાના ને, કે સાબુ થોડા ઉડવાના. $60,000 ખર્ચો કરીને અમેરિકાએ જે ફોલ્ટ બહાર પાડ્યો હતો આને 800 રૂપિયામાં બતાવ્યો. આ ગુજરાતી તો આપણી કોઠાઉજ માટે ભરોવો રાખજો સાહેબ. એટલે ગુજરાતે જે આપ્યા છે ને એ જ્યારે જ્યારે દેશના અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાના હતા ત્યારે ગુજરાતે ગાંધી અને સરદાર આપ્યા. યાદ કરો જ્યારે જ્યારે આમ ઘરેણાની જરૂર પડી કે આ ઘરેણા કોણ બનાવશે, ત્યારે આપણે ત્રિભુવન ભીમજી દાઠાના ભાવનગરના આપ્યા. યાદ રાખ, ઉદ્યોગની જરૂર પડી કે આ ઉદ્યોગને કેમ આગળ લઈ જશે, ત્યારે આપણે અંબાણી ને અદાણી બે તો કાપી છે, ત્રીજાની જરૂર જ નહીં પડે લગભગ ગુજરાતમાંથી. હા પછી બીજાનો વારો આવવો જોઈએ ને, તમને નાચું. ઉદ્યોગમાંથી જરૂર પડી ત્યારે અંબાણી ને અદાણી બે. જ્યારે બોલિવૂડ એમ થાય કે રૂપ
નથી, રૂપની ઘટ પડી ને ત્યારે આપણે આશા પારેખ આપી, યાદ કરો, પરવીન ભાભી આપી, ડિમ્પલ કાપડિયા આપી. આ તો જૂની હિરોઈનો 90s, અત્યારની ઘણી હશે પણ આપણે એમાં પડવું નથી. અટાણામાં લોચા બહુ થાય પછી, ખબર છે, અટાણા નામ ઓના લઈ તો ઓના ન લઈ તો પછી ટ્રોલ થાય આ કારણ વગરના. અને ટ્રોલ એ લોકો જ કરે જે લોકો પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા ને એ લોકો ટ્રોલ કરતા હોય છે સિરિયસલી. એટલે જ્યારે અભિનયની જરૂર પડી ત્યારે આપણે સંજીવ કુમાર આપ્યો. બોલિવૂડની અંદર યાદ કરાવું છું તો ફરી ફરીને પરેશ રાવલ આપ્યો આપણે ફરી ફરીને. એટલે દૂધની જરૂર પડી તો સૌથી મોટા મોટો તબેલો અને દૂધનું મેનેજમેન્ટ અબ્દુલ ખોજાએ કર્યું છે આપણા ગુજરાતી ભાવનગરના, યાદ કરાવી દઉં. જ્યારે જ્ઞાનની જરૂર પડી ને ત્યારે ગુજરાતે પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય રમેશભાઈ ઓઝા, ભાગવત અને રામાયણના બે એવા મહાન કથાકારો હતા. જ્યારે સ્પોર્ટ્સની જરૂર પડી ને ત્યારે જામનગરમાંથી જામ રણજી સાહેબ, ક્રિકેટને જીવતું કરનાર સાહેબ અટાણે, જ્યાંથી આપણને અજય જાડેજા મળે, રવિન્દ્ર જાડેજા મળે. હજી આઈપીએલના મેચમાં તમે રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગ જુઓ ને, એમ થાય 8-10 ફૂટ લાંબી ડાઈ મારીને કેચ પકડી લે, બોલો લ્યો. હા, એટલે કહેવાનો અર્થ કે આ ગુજરાત છે ત્યારે. અને સંગીતની જ્યારે જરૂર પડી, સંગીતમાં ખોટ આવીને ત્યારે ગુજરાતે કલ્યાણજી આનંદજી આવ્યા. આ સંગીતકારો અત્યારે આપણો હિમેશ રેશમિયા ગુજરાતી જ છે પણ એ ગુજરાતી ક્યારેક ગાશે એવી આપણને શ્રદ્ધા છે, બાકી તો એ જે ગાય મુબારક. પણ અને રાજકારણમાં જ્યારે ખોટ આવીને ત્યારે આપણે નરેન્દ્ર મોદી આપ્યો છે. તો ફરી ફરીને આ ગુજરાત અને આ એક ગુજરાત સ્થાપના દિવસ સરસ મજાનું ગુજરાત એબ્રોડ અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડાની અંદર આવું સરસ મજાનું આયોજન કરતું હોય, વતનથી દૂર આ સમયમાં લોકો ઘરે બેસીને સેનેટાઈઝરનો ઉપયોગ કરે, માસ્કનો ઉપયોગ કરે, ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ એ જરૂર છે. અત્યારે તો આપણે મેળાવડા કરી શકીએ એમ નથી, એક 4-6 મહિના કદાચ કોઈ પાર્ટી નહીં ઉજવીએ, કોઈ બર્થડે નહીં ઉજવીએ, હોટલોમાં નહીં જઈએ તો ચાલશે યાર, કારણ કે જાન હે તો જહાન હે. આપણે આપણે આમાં એવું છે, જોન આલિયાનો એક બહુ સરસ મજાનો અતલભાઈ શેર છે કે અબ કિસી કો કિસી સે ખતરા નહીં, અબ કિસી કો કિસી સે ખતરા નહીં હૈ ક્યોંકિ અબ સભી કો સભી સે ખતરા હૈ. અબ કિસી કો કિસી સે ખતરા નહીં હૈ, અબ સભી કો સભી સે ખતરા હૈ. હવે એક માણસની ભૂલ બધાએ સહન કરવાનું છે અને આ પૂરું થાય ને તઈ જીન પિંગડાનો વારો છે, પાડી દેવાનો છે. હું એકલો પાડી દેવાનો છું, કોઈ કદાચ આવે કે ન આવે મારી યાર, એકલો બૂચી આવું છે ને બધાને, પણ નાક બૂચા બૂચા છે. ચીનમાં કોઈ ચશ્મા નથી પહેરતું ખબર છે ને, કારણ કે એ લોકો જરૂર પૂરતી આંખું ખોલે છે સિરિયસલી. એ લોકો અને એના નામે એવો હોય, એ લોકો ભાષા આવી બોલે, નાક બજે ક્યાં આવું બોલે, નામે કેવા હોય, જામા ઝૂકો, અહીંયા થૂકો, મારો મૂકો. હે મૂકો અમારે આવ્યો નથી આજે, નકર અમારે મંજીરામાં હોય મૂકો. તો ફરી ફરીને જ્યાં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું છું કે આ પ્લાન્ડેમિક છે કે પેન્ડેમિક છે એ તો ઈશ્વર, આપણે તો ભારત તો ઈ સાયન્સને સનાતનનું આપણી સમજ શું છે આપણે જ્ઞાનની, કે ભાઈ તો જેના કર્મ હોય ને એ ભોગવે સાહેબ. એ મુબારક, આપણે બદલા લેવાની તો હળવાશમાં વાત કરું, બાકી એનો બદલો ઈશ્વર આપી જ દે એને, અને મળી જ ગયો હોય મુબારક. પણ આપણે આપણા દેશને ઊભો કરવાનો છે, આપણે આપણા દેશને આત્મનિર્ભર કરવાનો છે, આપણે આપણા નવી પેઢીના જુવાની આવું જેણે આ પેન્ડેમિક બરાબર જોયું છે કે આ હા આ થઈ ગયું, ત્યારે બસ એના માટે નવી દિશા કેનેડાની અંદર પણ અને ગુજરાતની અંદર પણ આવે ખૂબ લાગણીથી, ત્યારે આપણે મોજમાં આપણી મોજ બરકરાર રહીએ, બસ એવી મંગલ પ્રાર્થના હું કરું છું હે ગુજરાતી તરીકે. અને ત્યારે તખદાનભાઈની એક કડી મને યાદ આવે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજ મારેવું રે, જીવે જીવે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. પણ આ મોજ કઈ, બે ચાર પેક પીવે એને મોજ તો આવી જાય છે આપણે, એમ ને આઈ ભાઈ મોજ માર્યો એવું તો કહીએ છીએ ને આપણે. અને એની બનેલી ઘટના કહું, આ ઈ મોજની વાત કવિ નથી કરતો, મજાનો કવિ. કારણ કે પી ગયા પછી એક જણો અમારે અહીંથી રાજકોટથી વેરાવળની ટ્રેન છે, લોકલ ટ્રેન છે, એ લોકલ ટ્રેનમાં બેઠો હતો અને એકલો હતો ડબ્બામાં, લોકલ ટ્રેનમાં તો કોણ, એક એક માચમાં બેઠા હતા સામે, અને આ ભાઈ ફૂલ નશામાં અને એમાં એને ખિસ્સામાંથી આવડી કમથી બાટલી કાઢી કોઈને ખબર ન પડે ને, એટલે કોલ્ડ ડ્રિંક્સમાં કે માચમાં તમે લેશો, બોલો કે તું મેરે કો પૂછ રહા હે, મેં માચમાં હું, બોલો કે ના આ તો તમારા ભજનમાં આવે છે, ગુરુ રમ વિના બાત કેસી, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર, આવું બધું તમારો ભજન. અરે કે ઈ આ પ્યાલાની વાત નથી, અરે નકામા નબળા, ઈ કે આ દારૂના પ્યાલાની વાત નથી, એ ભજનનો અધ્યાત્મનો પ્યાલો, એ કે આ તો પ્યાલો આવ્યો એટલે વાત યાદ કરાવી, તો મારે પૂછવું એ મારી ફરજ છે, હું આ એક્શન કરું છું એટલું જો, બાકી આ લખણ છે નહીં, પીવો હોય તો કીવો, નકર એકલો મને ઓલરેડી ઘટે એમ છે, એટલે આ તો મેં તો વિવેક ખાતર પૂછ્યું.
એટલે મહાત્મા ગુસ્સે થઈ ગયા કે બેટા યે રાસ્તા તુજે નરક લે જાયેગા. એ નરક કે ક્યાં જાય, મારે તો વેરાવળ જવું છે. ઉભી રાખો ટ્રેન, ઉભી રાખો. આ ટ્રેન નરકમાં જઈ જઈ, મારે તો વેરાવળ જવું છે. મહાત્મા ચાલુ ટ્રેને કૂદી ગયા. હોય આની ભેગો વેરાવળ જવું, આના કરતા ગમે ઉતરી જાવ, મને ભલે ગોઠણ છોલાઈ જાય, ભલે છોલાઈ જાય. સાહેબ ખરેખર એટલે આવા છે સાહેબ, એટલે મોજ આ નથી સાહેબ. શું કે છે તખતદાર? મોજ મારે મોજ મારે મોજ મારે રે. અગમ ગોચર, અગમ ગોચર અલગ ધણી લી, અગમ ગોચર અલગ ધણી લી. ખોજ મારે હું રે જીવે જીવે, મોજ મારે હું મોજ મારે, મોજ મારે હું રે જીવે જીવે, મોજ મારે હું મોજ મારે, મોજ મારે હું રે. રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક મેળવ્યો છે શાંતિનિકેતનમાં સાંજનો સમય છે અને બે ત્રણ ફોરેનરો એનો ઇન્ટરવ્યુ લેવા માટે બે ત્રણ દિવસ રોકાણા છે અને એવા સમયે કવિવર રોજ વોકિંગ કરવા નીકળે આ બે ફોરેનરો પણ એની સાથે વોકિંગ કરવા નીકળી રહ્યા છે લાંબી દાઢી છે સફેદ વાળ છે અને ભારતનો અણમોલ કવિ સાહેબ બંગાળી ભાષાનો અને ભારતનો અણમોલ કવિ સાહેબ બંગાળી ભાષાનો અને એમાં એક બે ત્રણ છોકરાઓ દોડતા દોડતા આવ્યા, જરાક વીજળીનો હળાવો થયો, વીજળીનો ઝબકારો થયો. બે ત્રણ છોકરા દોડતા દોડતા આવ્યા કે દાદા, એને બંગાળીમાં થયેલો સંવાદ, દાદા યે ક્યા હુઆ, આ શું થયું? એટલે ફોરેનરોએ જે ભેગા હતા ને ઓલા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા, એને એમ કે કંઈક અદ્ભુત પોએટ્રિક જવાબ હમણાં આપશે ટાગોરજી. તો ટાગોરે એના માથે હાથ મૂકીને કીધું કે બેટા કાંઈ નહીં, ઇન્દ્ર મહારાજ ગેડી દળે રમે છે, ઇન્દ્ર મહારાજ આકાશમાં ગેડી દળે રમે છે. એટલું કીધું અને છોકરા અચ્છા 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 એમ કે વયા ગયા. એટલે ઓલા ફોરેનરને બહુ થયું કે આવી માયથોલોજીકલ મિથમાં તમે માનો છો, વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે, યુ નો દેટ ઇંગ્લિશમાં થયેલી આ વાત, અને તમે આવું કેમ કહી શકો બાળકને કે ઇન્દ્ર મહારાજ ગેડી દોડે રમે છે એટલે વીજળી થાય છે? એટલે ટાગોરે ત્યારે એ ફોરેનરને બહુ સારો સવાલનો જવાબ આપ્યો એ કે વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે આ તમને ક્યારે ખબર પડી? કે ઓબ્વિયસલી ટેન્થમાં આવ્યા ત્યારે. તો કે ઓ છોકરા, ઓલા છોકરા એ ટેન્થમાં આવશે ને ત્યારે સમજી જશે, અત્યારે તેની મજા રહેવા દો, એની મજા નો મરી જાય સાહેબ. હાય હાય, એટલે આપણી મજા નો મરી જવી જોઈએ કોઈ પણ સમયમાં. આ ખરાબ સમય છે, આવું ન બોલવું, ભગવાન તે આ શું કર્યું આવું ન બોલવું, કોઈની ઉપર ઠીકરું ફોડતા પહેલા વિચાર કરજો. કોઈ કાંઈ કરતું નથી, આ બધું એક ઓટોમનસ મોડમાં ચાલે છે, આ નિયતિનો ક્રમ છે, આ પરિવર્તનનો સમય છે. ત્યારે હે ઈશ્વર તું જેમ રાખે રામ રાખે એમ રહીએ. ત્યારે હે ગોતવા જાવ તો મળે ન ગોય તો ગહન ગોવિંદો રે, ગોતવા જાવ તો મળે ન ગોય તો. તમે ગોતવા જાઓ, ગિરનારની ગુફામાં કેટલાક વર્ષોથી બેઠા છે, એવું કહે છે કે હજાર વર્ષ, હિમાલય કરતા પણ જૂનો ગિરનાર છે. કોઈ ઊંધે કાન થયું છે, કોઈ કોઈ ધૂણામાં માથું નાખીને બેઠું છે, કોઈ જમીનમાં માથું ભરાવીને ભગવાનની યાદ સાધના કરે, કોઈ હિમાલયમાં બેઠું છે, પર્વતોની કોતરોમાં ગુફાઓમાં હે હરિ હે હરિ હે કરીને ભગવાનને યાદ કરે છે, ભગવાન મળતો નથી. તખતદાનભાઈ કહે છે અમારા કે ગોતવા જાવ તો મળે ન ગોય તો ગહન ગોવિંદો રે, ગોતવા જાવ તો મળતો નથી પણ હરિ, અરે હરિ ભક્તોને હાથ વગો છે પ્રેમ પર ખંધો રે, હરિ ભક્તોને હાથ વગો છે પ્રેમ પર ખંધો રે. દેવને કવિ કહે છે દેવને દીવ, દેવને દીપ કે ધૂપ શું દેવા, દેવને દીવો કે ધૂપ શું દેવા, દિલ દઈ દેવું રે જીવે જીવે, મોજ મારે હું મોજ મારે, મોજ મારે હું રે, મોજ મારે હું મોજ મારે, હું મોજ મારે હું રે. અંદુબર નિકોબારના ટાપુ ઉપર એક ફેમિલી ફરવા જાય છે. પૈસા હોય છતાંય કેવી કેવી પરવશતા આપણે અનુભવી રહ્યા છીએ બધા સમયમાં, કે બધું છે એક બેડ નથી સાહેબ.
મેં એવા જો ડોક્ટરો જોયા કે સાહેબ ફોન આવ્યા કે તમે બ્લેન્ક ચેકમાં સાહેબ પૈસા ભરી લ્યો પણ એક બેડ આપો, પોસિબલ નથી. ડોક્ટર કે હું શું કરું ભાઈ, કોઈનું કોઈનું વેન્ટિલેટર કાઢી લઉં? આ રાજકોટની બનેલી ઘટના તમને કહી રહ્યું છે. તો આટલી લાચારી છે આપણી, એની ખબર જ નથી આપણને. ત્યારે 1,00,000 ની મોટરબાઇક લીધી અને એક શેઠ એનું ફેમિલી ફરવા જાય છે અને પેલા માણસો એમ કહે છે કે સાહેબ એકલા તમે ન જતા, બીકોઝ આ એલોન એરિયા છે અને આમાં તમે ક્યાંય ખોટા જો ભૂલા પડી જશો તો અઘરું થશે. અરે મને કાંઈ ન થાય ભાઈ, આ 3 મોબાઈલ છે મારી પાસે અને મારી 1,00,000 ની મોટરબાઇક છે. ટૂંકમાં વાત કરું કે શેઠ એકલા ગયા, ફેમિલી આ બાજુ ઊભું રહ્યું અને શેઠ એકલા જાય મોટરબાઇક લઈને અંદર 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 રસ્તો ભૂલી જાય. વિધિની વક્રતા કેવી હોય એનો એક નાનકડો દાખલો, રસ્તો ભૂલી જાય અને ગોટે ચીડ્યા, મોબાઈલમાં કવરેજ વયું ગયું, કાંઈ કોઈ હિસાબે લાગે નહીં. એક નાનકડો એવો ટાપુ પાસે આવીને ઉભાર્યા, 1 કલાક 2 કલાક 3 કલાક સુધી રાડો પાડી, હે કોઈ બચાવો, હેલ્પ હેલ્પ, ગળું બેસી ગયું. આંખમાંથી આહુડાની ધાર થઈ, અરે હવે મરી ગયા, મેં તો 1,00,000 રૂપિયાનું દાન કરેલું છે અને આ ભગવાન આવી રીતે મને મારી નાખવાનો હતો, પણ હવે કદાચ કોઈ નહીં આવે ત્યાં હું તો અહીંયા જ રહેવું પડશે. કોઈ અહીંથી જ્યારે હવે નીકળે આજુબાજુમાં બોટ લઈને ત્યાં મને લઈ જાય, જીવાશે કેમ ખબર નહીં, અહીં કોઈ પ્રાણીઓ હશે અને મને ફાડી ખાશે કેમ ખબર નહીં. એટલે નાનકડું ઝૂંપડું બનાવવાનું શરૂ કર્યું. સાંભળજો, એ નાનકડા ટાપુ ઉપર ખોવાઈ ગયેલા શેઠે લાકડા ભેગા કર્યા, એકાદ કપડું પડ્યું હતું એ રાખવું અને જેવું છેલ્લું હાઠીકડું છેવું લાકડું મૂકવા જાય ને ત્યાં તો વીજળીનો એક ઝબકારો થયો અને આ જે ઘર એને બનાવ્યું હતું ને બની ગયું હતું 2 કલાકની મહેનતથી, એ ઘર હળગી ગયું. અને ઘર હળગી ગયું પછી માણસ તો છેવટે શું કરે, ગાળવો તો ભગવાનને દે, મોટામાં હોય એમાંથી છીકરું ફોડે, હે ભગવાન તારા મંદિરમાં કરોડ કરોડના દાન આપ્યા, તું આવો છો ને તું તેવો છો ને, કાનમાં કીડા ખરે એવી ભગવાનને ગાળો દેવા માંડ્યો. ગુસ્સો ચડ્યો એને એકદમ અને બેસી ગયો. ત્યાં 10 મિનિટમાં એક બોટ આવી, હે જેન્ટલમેન કમ ઓન આવી જાઓ, દોડતો દોડતો આંખમાંથી આહુડા લૂછી નાખ્યા, તરત જ બોટ આવી એમાં બેસી ગયો અને પછી હળવેક દીને બેઠા ભેગું પૂછ્યું કે તમને ખબર કેમ પડી કે હું અહીં છું? ત્યારે ઓલા બોટવાળાએ એમ કીધું કે ખબર તો ન પડત પણ અહીં કાંઈક સળગતું હતું ને એનો ધુમાડો ઊંચો ગયો ને એટલે ખ્યાલ આવ્યો કે અહીં કોઈક માણસ લાગે છે. તે દી ઓલા શેઠે ભગવાનનો આભાર માન્યો, ભગવાન તું જ્યારે મારું ઝૂંપડું હળગાવી નાખે છે ને ત્યારે એમાંય મારું કલ્યાણ હોય છે. ગીતામાં ભગવાનને સહસ્ત્ર અક્ષણી કીધો છે, 1,000 આંખવાળો ભગવાન છે, આવું આપણા આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. તો મને ને તમને મારું ને તમારું સુખ 2 આંખોથી દેખાય છે, જ્યારે ઈશ્વરને આપણું સુખ 1,000 આંખોથી દેખાય છે. તો બસ આપણું ઝૂંપડું હળગે છે ને એમાંય આપણું કલ્યાણ છે. આ વાત બહુ અઘરી છે, આ સ્વીકારવી પણ બહુ અઘરી છે. આપણું સ્વજન વયું જાય છે એ તો કેમ સહન થાય? તો આ સમય એવો ચાલી રહ્યો છે આખા વિશ્વનો કે આપણું ઝૂંપડું હળગી રહ્યું છે, આપણા ધંધા હળગી રહ્યા છે, આપણે ઘરમાં બેઠા છીએ 1.5 વર્ષ. હે, અને એવા સમયે મનની શાંતિ રાખવી, એવા સમયે શ્રદ્ધા મજબૂત રાખવી, એવા સમયે એકબીજાને સપોર્ટ આપવો, આ બહુ અઘરું કામ છે. પણ જો આ કામ કરી ગયા ને તો આપણે સાચા ભારતીય છે. ખાલી પાસપોર્ટથી કોઈ ભારતીય નથી રહેતો, કેનેડિયન કે અમેરિકન કે એ તો થઈ શકાય છે સાહેબ, પણ દિલથી ભારતીય કોણ કહી શકે કે જે આવા સમયમાં પોતાની શ્રદ્ધા ઈશ્વર ઉપર મજબૂત રાખે, હે ઠાકોરજી, હે મહાદેવ, હે માતાજી, હે ઈષ્ટદેવ, તું જે કરે ને તું જેમ મને રાખે એમ રહેવા તૈયાર છું, મારું ઝૂંપડું હળગે છે, અનહેપી મુમેન્ટ્સ ઓફન થ્રુ દેટ ટુ બી બ્લેસિંગ ઇન ફ્યુચર. આપણને ખબર નથી કે આ 50 વર્ષ પછી આ ઘટનાનો શું મોડ હશે, શું આ શું કામ થઈ હશે. આપણે તો એ રાહ જોવાની રહી. ત્યારે આ કડીથી મારા શબ્દોને વિરામ આપું છું. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અને ગુજરાત એબ્રોડના મિત્રોએ જે આ કાર્યક્રમ કર્યો છે કેનેડાની અંદર, અખિલભાઈ શાહે મને આમંત્રણ આપ્યું, મારા પરમ મિત્ર હેતલભાઈએ મને અહીંથી આ બધું ભેગું કરી દીધું, એમનીશભાઈ, પ્રતિકભાઈ, અંજલિબેન, જયેશભાઈ, પથિકભાઈ, ડોનભાઈ, આ બધા મિત્રો અને બીજા કેટલા બધા એમની સાથે જોડાયેલા સ્પોન્સર્સને અભિનંદન આપું છું કે જેણે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અને ગુજરાત એબ્રોડ ને આ બંને સંસ્થાએ ભેગા મળી અને જ્યારે બ્રેમ્પ્ટનની અંદર ગુજરાત ડે ડિક્લેર થયો હોય આ આનંદની પળને વધાવવા માટે મળ્યા છીએ આપણે. ત્યારે આવતા વર્ષે 100% વર્ચ્યુઅલ નહીં, એક્ચ્યુઅલ જલસો કરીશું, બહુ જલ્દી 1,000, 2,000, 5,000 ગુજરાતીઓને દાંત કઢાવવા આવીશ દોસ્તો. પણ આ છેલ્લી કડી તખતદાનભાઈ લખે છે કે રામ કૃપાએને રોજ દિવાળી રંગના ટાણા રે, રામ કૃપાએને રોજ દિવ, જેની માથે જેને એમ લાગતું હોય ને કે મારી માથે ઈશ્વર મહેરબાન છે, મારી માથે કૃપા છે, આઈ એમ બ્લેસ્ડ, એ તો એને એને રોજ રંગના ટાણા, એટલે ટાણા ઇન ધ સેન્સ એનો સમય હારો હોય. રામ કૃપાએને રોજ દિવાળી રંગના ટાણા રે, અને કામ કરે ની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે,
જે માણસ કામ કરે છે, નીતિથી ઉભો છે, સત્યથી ઉભો છે, એની ઘરે ઘઉં કોઈ દી ઓછા નો થાય. કેનેડાના ગુજરાતીઓ, ખાલી કેનેડાના હું કામ, અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના, નાઇરોબીના, દુનિયાભરના ગુજરાતીઓ અને મારા ગુજરાત, મારા દેશવાસીઓ સદાય હસતા રહે. આ વખતે માતૃભૂમિના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ, મા નર્મદા અને ગંગાના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે બહુ જલ્દી આપણને આમાંથી બહાર કાઢે. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અને ગુજરાત એબ્રોડના આમંત્રણને માન આપીને આજનો આ ડાયરો તમને વર્ચ્યુઅલ વર્લ્ડથી ગમ્યો હોય તો આ જે કાંઈ રજૂ થાય એ ફેસબુક પેજ ઉપર તમે લખજો, યુટ્યુબ પર લખજો, સાંઈ રામ દવે ઓફિશિયલ મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ હજારો વિડીયો રોજ મૂકું છું હું કે લોકસાહિત્યના હાસ્યરસના પરિવારને માણી શકાય એવા વિડીયોઝ, એ પણ જોજો તમે. હસતા રહેજો દોસ્તો, જ્યાં શરૂ થયા ત્યાં પાછા આવીએ. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી, તમારી અંદર ગુજરાત જીવતું રહે, ગુજરાતી પણ જીવતું રહે એવી મંગલ પ્રાર્થના સાથે ફરી ફરીને આભાર. જય જય ગરવી ગુજરાત.